सदानन्दम्बोधिः स्मितारुचिरपूर्णेन्दुवदन प्रफुलम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापार श्रितसकल जीवा सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની બધા વાલા ભક્તોનેથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આજે મહારાજ ગોપી બન્યા ગીરધારી મહારાજને અત્યારે છે ને નવરાત્રિનો રસ જાગ્યો છે જો છે ને અને એવું લાગે છે હરિભક્તો બધા ક્યાંક મહારાજ અહીં રાસ રમવા આવે ને હરિભક્તો ક્યાંક રમવા ગયા લાગે છે એવું લાગે છે ઘણા ભક્તોના ફોન આવ્યા હતા કે આજે નહીં આવી શકીએ એવા કેટલાકને કંઈક વેવારે રૂંધ્યા છે અને કોઈ કહેવા પણ હશે કે મારા તો કાંઈ રાસ રમવાવાળા નથી મારા તો રાસ તોડાવવાવાળા છે એટલે કદાચ છોકરાઓને લઈને ક્યાંક જવું પડે એવું પણ બન્યું હોય પણ આજે જે આવ્યા છે ભાગશાળી છે કે આજે જે આવ્યા છે એની ભેગા મારા સાડી પહેરીને રાસ રમવાના છે એ ભાગશાળી છે લો એટલે તમે બધાએ આવ્યા છો ને એ ભાગશાળી છો આજે તો એ જ કરવું છે આજે વચનામૃતનો આજે પૂર્ણાહુતિ છે આજનો દિવસ આમ તો એવું કહેવાય કે જે આવ્યા એ ફાવ્યા કારણ કે આ વચનામૃતનું પૂજન એવું કાંઈ નક્કી નહોતું કે આ વચનામૃત ગ્રંથની પૂર્ણાહુતિ ક્યારે કરીશું એવું કાંઈ નક્કી નહોતું સોમ મંગળ બુધવારે લાગતું હતું કે કરી દઈએ પછી થયું શનિવાર કરીએ એટલે આજે થયું હવે એવું કાંઈ નક્કી નહોતું કે મહારાજ આ સાડી પહેરશે આ બેને કાંઈ મેળ પડે એવો નથી વચનામૃતનું પૂજન ને મહારાજની સાડી બેને એકદમ ઓપોઝિટ છે પણ ગઈકાલ શ્રીજી સ્વામીનો સંકલ્પ થયો કે આજે આવું છે બહેનો જો સાડી મગાવી નવી તો મહારાજ સાડી પહેરવી હતી સાડી પહેરી જો બે બહેનો આવી ગયા છે કરની બાને રમવા માટે અને આ બાજુ સદગુરુઓ વચનામૃતનું પૂજન કરવાના છે એટલે આજે વાલા ભક્તો આવો આપણો ઉત્સવ છે વચનામૃતનું વાંચન કરું છું આજે બહુ ભાગ્યશાળી જેને આ સભા રાખી એવા સભા રાખવાવાળા ભક્તો આજે ભાગ્યશાળી છે આપણા જલપન ભગતનો પરિવાર આખો મનીષભાઈનો પરિવારને બેન અહીંયા આવે છે એમને મહારાજ પ્રત્યેનો ભાવ આ બંને ભક્તો આજે આ સભાના સ્પોન્સર થયા છે એમને પણ ખબર નહીં હોય કે અમારી સભા અમે આજે સેવા કરશું ને મહારાજ આજે સાડી પહેરીને અમને દર્શન દેશે એમને કદાચ એવી પણ ખબર નહીં હોય કે આ વચનામૃત જેવો અમૂલ્ય ગ્રંથ આ પૃથ્વી ઉપર શ્રીજી મહારાજે જો અગત્યમાં અગત્યનું કોઈ પોતાનું સ્વરૂપ આપ્યું હોય તો જેમ વરતાલમાં હરિકૃષ્ણ મહારાજ આપ્યા છે જેમ આપણને આ લોયાધામમાં ઘનશ્યામ મહારાજ આપ્યા છે એમ એ સ્વરૂપોને યથાર્થ સમજવા માટેનું સ્વરૂપ એટલે વચનામૃત એ મહારાજે દયાએ કરીને આપ્યું છે હમણાં જ મેં બે દિવસ પહેલાંની કથામાં કીધું હતું કે વચનામૃત તો શ્વાસની જગ્યાએ છે બધા વિના ચાલે શ્વાસ વિના ન ચાલે એમ જેના વિના ન ચાલે એવા વચનામૃત જેવો અમૂલ્ય ગ્રંથ એનું પૂજન આજે થવાનું છે એટલે જે આ સભાના આજે સ્પોન્સર છે ઘણી વખત કેટલીક વસ્તુ એવી હોય કે અચાનક મળતી હોય એને સેવા કરવાવાળાને ખબર ના હોય કે આવું થશે આ દિવસ અમે કથા કરવાવાળાએ અમને ખબર ના હોય કે આવું આ દિવસે થશે અને મહારાજે વિચારી રાખ્યું હોય મહારાજે ધારી રાખ્યું હોય એટલે એવું થતું હોય છે આજે વચનામૃતની આપણે અંતેના ઓગણચાલીસમાં વચનાઓની પૂર્ણાહુતિ કરવા તરફ જઈ રહ્યા છે ત્યારે વચનામૃત રોજ તમે બધા નિત્ય ઘરે કથા સાંભળતા જશો સાંજે કે ભગવાન તે ભગવાન આવી શ્રીજી મહારાજ વાત કરીને આપણને સમજાવી રહ્યા છે કે ભગવાન એ અદ્વિતીય તત્વ છે અનન્ય છે એના જેવો કોઈ થવાને સમર્થ નથી ભગવાન સાડી પહેરી શકે આજે ભગતનો સવાર ફોન આવ્યો એ કે શાસ્ત્રમાં તો છે મહારાજે લખ્યું છે સ્ત્રી સામું જોવું નહીં ફોન આવ્યો જિજ્ઞાસા વૃત્તિથી પૂછ્યું એમને કે સ્ત્રી સામું જોવું નહીં એટલે મેં કીધું સ્ત્રી સામુ જોવું નહીં એવું કોને કીધું છે કોના માટે છે હરિભગત માટે છે સાધુ માટે છે સંતો માટે છે ને બહુ આપણી રોજ લાઈવ કથા સાંભળે અત્યારે સાંભળતા હશે બહુ મુમુખ શું છે જિજ્ઞાસુ છે એટલે તરત પૂછ્યું બહુ સારું જિજ્ઞાસાથી પૂછી લીધું એ સારું કહેવાય પણ સીધી ટીકા કરે તો પ્રોબ્લેમ થાય એટલે પછી મેં કીધું કે તમારી વાત સાચી છે સ્ત્રીનો વેશ ધરી રહેલા પુરુષને પણ સાધુ ન જોઈ શકે અમારા સાધુ માટે ચિત્રામનની સ્ત્રીને પણ જોવાનો ને અડવાનો નિષેધ છે કાગળના પેપરની અંદર પણ સ્ત્રીનું ચિત્ર દોરેલું હોય તો અમને સાધુને એ ચિત્રને અડવાનો જોવાનો નિષેધ છે હું કેટલી વખત કહું છું કે અમારા રૂમાલ માથે બાંધવાના હોય ને એમાં પેપરની જરૂર પડે ને એ ઇન્ડિયાની અંદર ન્યૂઝપેપર વાપરવા પડે અહીં જેવા વ્હાઇટ પેપર ત્યાં કંઈ બહુ અવેલેબલ ના હોય પોહાય નહીં એટલે પછી એ ન્યૂઝપેપર લઈએ ને તો ન્યૂઝપેપરને સૌથી પહેલાં ગુરુકુલના છોકરાઓ હોય એ બધાય બેસી અને લેડીઝના જેટલા ફોટા અંદર હોય નાના નાના બેસનાનું ફોટો આવે તમને ખબર ન્યૂઝપેપરમાં ફોટા કેવા આવે મોઢું ના દેખાતું હોય નાનો તો પણ મોઢું ના દેખાતું હોય બ્લેક એન્ડ વ્હાઈટ પેપર હોય કેવું છતાંય પણ સ્ત્રીનું ચિત્ર છે ને એટલે એને એટલું કાઢીને પછી એને રૂમાલમાં બાંધે હવે એ પેપરને ત્યાંથી વાળી દીધું વાળ્યા પછી એ રૂમાલમાં બંધાયું રૂમાલ બાંધી દીધો પછી એ રૂમાલ છૂટે ક્યારે અમે પ્લેનમાં બેસી જઈએ અથવા તો ક્યારેક કોઈ માંસાહારી નડી ગયા હોઈએ ક્યારેક કંઈક સ્ત્રીને અડી ગયા હોઈએ ભૂલથી કે વાહનમાં બેઠા હોઈએ ક્યારેક કંઈક સૂતક લાગી ગયું હોય કોઈ મૃત શરીરને અડી ગયા હોય આવા બધા પ્રસંગોમાં જે રૂમાલ છોડવાનો થાય અથવા તો બહુ ગંદો થઈ ગયો હોય તો છોડવાનો થાય હવે એ છોડો ત્યારે સીધું છોડીને આ પાર્સદોય લો ભાઈ છોડીને પેપર નાખી દે હવે અમારે તો કાંઈ એને અડવાનું ના આવ્યું ને જોવાનું ના આવ્યું વીટાઈ ગયો કપડાં પાછળ કાઢ્યો ત્યારે પાર્સદોએ કાઢીને નાખી દીધો તો એ તો જોવાનું થયું જ નહીં છતાંય પણ ભગવાન સ્વામીની આજ્ઞા પ્રમાણે ચિત્રામનની એ સ્ત્રી હોય તો પણ કપડાં દ્વારા પણ એનો સ્પર્શ ના થવો જોઈએ આટલો નિષેધ જે શ્રીજી મહારાજે કર્યો છે ધર્મામૃતમાં અમારા સંતો માટે કર્યો છે તો પછી મેં કીધું કે એ શ્રીજી મહારાજે ધર્મામૃતમાં જ એમ લખ્યું છે કે સાધુને દેવીની પ્રતિમાઓ કઈ રાધાજી લક્ષ્મીજી એની પ્રતિમાઓ હોય એની સેવા કરવાનો કે એના દર્શન કરવાનો બાદ નથી એનો તો આદર થકી દર્શન કરવા એટલે એવું ભગવાને જ્યારે આ વેશ ધારણ કર્યો ને ત્યારે તમને ખબર છે ને કે કર્ણિબાના દરબારમાં મહારાજે આ વેશ ધારણ કર્યો બાયોએ કીધું મહારાજે છે ને કરની બાંધ ત્યાં ગયા ને તો પિત્તળનું એક એ પિત્તળનું પહેલાં પિત્તળના એવા રાખતા ત્રિપાઈવાળા ત્રણ પાયાવાળું હોય ને એની અંદર બધા કપડાઓ બેનો રાખે જૂના જમાના એટલે મહારાજે પૂછ્યું કે આ શું છે તો કે મહારાજ એમાં અમારા ઘરેના નવા કપડાં છે મહારાજ કે કે કેવા છે અમારે જોવા છે મહારાજ પણ અમારા બાઈઓના કપડાં તમારે જોઈને મહારાજ કે જોવા છે બતાવે મહારાજ કે અમે પહેરીએ તો કેવા લાગીએ મહારાજ તમે પહેરો તો બહુ સારા લાગો મહારાજ કે અમે પહેરી શકીએ મહારાજ પહેરો ને અમે બાયો બાયો જ છે પહેરો મહારાજે પહેર્યા તો એ મહારાજ કે અમે આ પહેરીને તમારી ભેગા રાસ રમીએ તો કેવું તો તો મહારાજ બહુ શોભે તમે દરવાજા બંધ કરીને રાસ રમ્યા પછી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આવ્યા ખોડતા ખોડતા રાયધનજીને કે મહારાજ ક્યાં તો કે ખબર નહીં બાયોનું ઓરડામ ગયા છે પછી તો અંદર તો દરવાજો બંધ કરી દીધો ને ચોકની અંદર કંઈક રાસ જામ્યો છે પણ કંઈ ખબર પડતી નથી હું થાય છે એટલે કીધું કે હું મહારાજ કેવો રાસ રમે જ અમારે દર્શન કરવા છે બ્રહ્માનંદ સ્વામી કે પણ જોવું ક્યાંથી તો કે એક બારી છે ને એને તોડો અને અંદર આમ ત્યાંથી ગોખલો હોય ને ગોખલો પહેલાંના જમાનામાં ગોખલા હતા એને તોડો ને એ બાજુથી જોવો પણ સ્વામી ને તો બાઈઓ ભેગા રમતા હોય મહારાજ રમતા હોય ઉપવાસ સ્વામી કે બે ઉપવાસ કરી નાખીશ પણ મહારાજના દર્શન આવા નહીં થાય મારે જોવું જ છે મહારાજને અને એ સંતોએ જોયું મહારાજને રમતા જોયા એ સાધુની નજરમાં તો ભગવાન સિવાય બીજું હોય શું અને એ ભગવાનને જે જોયા ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીર્તન લખ્યું તારો ગાગરડો ઘેરાનો રે ગોપી બન્યા કીરધારી એ મહારાજે આવો વેશ ધારણ કર્યો હતો હવે શ્રીજી મહારાજે તેદી કર્યો બ્રહ્માનંદ સ્વામી આંખે આંખ જોયું જોયું ને એટલે એમની પછી જિજ્ઞાસા વૃત્તિથી પૂછેલો હતું પ્રશ્નનું સમાધાન થઈ ગયું કે કેવી રીતે બાકી તો જો આ તૈયાર કર્યા છે સંતોએ કેવા તૈયાર કર્યા છે આ એક્ઝેક્ટ સાડી પહેરતા આવડતું હોય તો જ આવડે આ સાડી પહેરતા આવડતું હોય ને એક્ઝેક્ટ તો જ તમને આ પહેરાવતા આવડે નહીં તો આવડે જ નહીં કહો આપણા શ્રીજી સ્વામીએ તૈયાર કર્યા છે મહારાજ બધા વિચારો એટલે સાધુ છે એ તો ભગવાનની રાણી છે આમેય એ તો પુરુષનું શરીર જ છે બાકી રાણી છે સાધુ છે ભગવાનની રાણી છે એ સાધુ છે ભગવાનની સ્ત્રી છે એવું છે અમે ભગવાનની ઘરવાળીઓ છીએ બધાય પુરુષ નથી પુરુષ હોય કોઈ કોઈથી ભગવાનને ભજી શકતો હશે એ દી ભગવાન માટે કાંઈ કરી શકતો હશે પુરુષત્વવાળો ભગવાન માટે કાંઈ ના કરી શકે એ તો પટ્ટો ચડાવીને આવી જાય બસ કોટી પહેરીને આવે મામા પુરુષ શું કરે બીજું પણ એ તો સ્ત્રીત્વ જેમાં હોય એ ભગવાન ભજી શકે એ ભગવાનમાં એત કરી શકે લો ભગવાન તે ભગવાન મહારાજ કહે છે ભગવાન તે ભગવાન બીજી વાત મહારાજ આગળ આવે વચનામૃતમાં કરે છે આપણે વાંચીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે મહારાજે આ વચનામૃતની અંદર બે વાતની વાત કરી હતી બે એક આત્મા આત્માનું જ્ઞાન અને બીજું ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન આ બે જ્ઞાન જેને સિદ્ધ થયા હોય મહારાજ કે એને ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ ના રહે આ બે જ્ઞાન જેને સિદ્ધ થયા હોય એને કોઈ જગ્યાએ બંધન ના થાય મહારાજ કે આ બે જ્ઞાનની જેને દ્રઢતા થઈ હોય કરની ઔષધિ જેવું છે જેવી રીતે પેલી વિસલ્યકરની ઔષધિનું આગળ મહારાજે દ્રષ્ટાંત દીધું હતું એવી મહારાજે આમાં વાત કરી છે હવે મહારાજ આગળ વાંચે છે મહારાજ આગળ બોલે છે હું વાંચું છું સ્વામિનારાયણ હરે અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને તે વાતની જે ભગવાનના ભક્તને દ્રઢતા હોય તેનો સંગ રાખો તો એને આ વાર્તાની દિવસે દિવસે દ્રઢતા થતી જાય જેને આવી દ્રઢતા હોય એવા ભક્તનો સંગ રાખો કહેતા સારા મહિમાવાળા ભગવાનના ભગતનો સંગ રાખો તો એનો સંગ જો આપણે રાખીએ તો સહેજે છે જે આપણે વિશે સારા ગુણો આવે ડોળિયાનો સંગ કરીએ તો ડોળિયા થઈ જવાય હારાનો સંગ કરીએ તો હારા થવાય સંગ ઉપર જ આધાર છે કોઈપણની બેઠક ઉઠક કોની સાથે છે એના ઉપરથી નક્કી થઈ જાય કે આમાં આવા જ ગુણ આવશે શ્રીજી મહારાજ પણ છે ને નવા નવા સાધુ થાય ને ત્યારે જોતા કે આ સાધુની બેઠક કોની પાસે છે અને એની ઉપરથી નક્કી થાય કે આ આવો જ થશે ગુરુજી કહેતા કે દાદા ગુરુજી વારે વારે હું જ્યાં બેઠો હોઉં ને ત્યાં જોઈ જાય અને જોઈને પછી કહે કે એની પાસે નહીં બેહવાનું વરતાલની અંદર રહેતા હોય તો ઘણા બધા હોય ને તો કે મને જોવે કે મને ફાવ્યું હોય હું આની જોડે બેહું મને કે એની જોડે નહીં બેસવાનું ત્યાંથી ઊભો કરે તો હું બીજાથી બીજો ગોરું બંધ તો કે બીજો તો કે એની જોડ નહીં બેસવાનું ભાઈ ત્રીજો ગોતું તો કે એની જોડ નહીં બેહવાનું ભાઈ મેં કીધું કે હવે તમે બતાવો કે મારે કોની જોડ બેસવું પછી કે એમને મને જે બતાવ્યા એની જોડ હું રહેતો એટલે ભગવાન અને મોટા પુરુષો આ તો જ્યારે બહુ જનરલ સમાજ હોય ને ત્યારે બધું બહુ ધ્યાન રાખવું પડે બાકી આવો લોયાધામ પરિવારનો આપણો આ સત્સંગ પરિવાર હોય તો અહીં તો બધાય બહુ મહિમાવાળા ને ખપવાળા ને બધા એવા જ હોય મોટે ભાગે પરંતુ બહુ જનરલ હોય ત્યાં વધારે ધ્યાન રાખવું પડે આમાંય બધા સારા હોય પણ એમાંય પાછા શ્રેષ્ઠ ગોતવાના આપણા કરતાં શ્રેષ્ઠ આપણે જે લેવલે છે ત્યાંથી આપણા કરતાં શ્રેષ્ઠ કોણ છે એવાનો સંગ કરવાનો એટલે આપણે શ્રેષ્ઠ થઈએ મહારાજ એમ કહે છે કે એવા ભક્તનો સંગ રાખો તો એની એ વાર્તાની દિવસે દિવસે દ્રઢતા થતી જાય અને આ વાત અમે કરીએ છીએ તે કાંઈ બુદ્ધિની કલ્પનાએ નથી કરતા મહારાજ કે અમે જે વાત કરીએ છીએ કલ્પનાઓ કરીને નથી બોલતા અને સીધાઈ જણાવવા સારું નથી કરતા કોઈ સીધાઈ બતાવવા માટે પણ આ વાતો કરતા નથી આ તો અમારી અજમાવેલ વાત છે ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ કેમ જે અમારે સ્ત્રી ધનાદિક પદાર્થનો ભારે યોગ છે તથા પંચ વિષયનો ભારે યોગ છે તથા સુરત અમદાવાદ અને વરતાલ જઈએ છીએ ત્યારે હજારો માણસ ભેગા થાય છે ને તે માને છે અને વાંચતે ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે તથા ત્યાં ભારે ભારે જાયગાઓ જોયામાં આવે છે અને ભારે વસ્ત્ર વાહન આદિકનો યોગ થાય છે એ સર્વે છે તથાપી પોતાના આત્મા સામી દ્રષ્ટિ કરીએ છીએ અને ભગવાનના મહાત્મ્ય સામે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એ સર્વેનું અતિ તુચ્છપણું થઈ જાય છે એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી જેમ પૂર્વદેહની જેમ વિસ્મૃતિ છે તેમ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે માટે એ બે વાત અમારે સિદ્ધ છે તે સારું એમ અમારે વર્તાય છે અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે તો તેને કદાચિત એવો કોઈક યોગ થઈ જાય તો પણ એને એમ વર્તાય માટે આ વાત અવશ્ય સમજવાની છે મહારાજ કે આ વાત અમે બુદ્ધિની કલ્પનાથી નથી કરતા અમારી કોઈ સિદ્ધાઈ જણાવવા માટે પણ નથી કરતા આ વાત અમારી અજમાવેલી છે કેવી અજમાવેલી છે તો મહારાજ કે અમારે સ્ત્રીનો અને ધનનો બહુ યોગ છે પંચ વિષયનો જબરજસ્ત યોગ છે એની વચ્ચે મહારાજ કે અમારે વડોદરા અમદાવાદ સુરત ને વરતાલ જેવા સ્થાનોમાં જવાનું થાય ત્યારે હજારો મનુષ્યો ભેગા થાય છે એ બધાય અમને માને છે પૂજે છે મોટી મોટી અમારી સવારીઓ કાઢે છે સારામાં સારા ભારે હાર આપે છે તમે હરિકૃષ્ણ મહારાજનો લાલ કલરના વાઘાનો એક પિક્ચર જોયો હશે જે જૂનું જૂનું છે અને સૌથી પહેલાં આપણે કંડારી ગુરુકુલથી એ બહાર પડેલું હરિકૃષ્ણ મહારાજનો એમાં એક ડાયમંડનો હાર છે મહારાજને પહેરાવેલો એ ડાયમંડનો હાર એ સયાજીરાવ ગાયકવાડ રાજાનો આપેલો છે એ ડાયમંડના હારની કિંમત આજે કરોડો રૂપિયામાં થાય છે કરોડો રૂપિયામાં એ હાર ત્યાં ચેરિટીની અંડર મારે અને ત્યાંથી જ્યારે પહેરાવો હોય ત્યારે મહારાજને લાવે હમણાં જ ઘણા સમયથી કાઢ્યો જ નથી પણ એ કરોડો એક હીરાની કિંમત કેટલી છે એના થઈ શકે ગાયકવાડ રાજાએ એ જમાનામાં આપેલો છે શ્રીજી મહારાજના પ્રસાદીના જેટલા જેટલી જેટલી વસ્તુઓ છે એમાં કિંમતી ઘરેણાના દાગીનાઓ બહુ ઓછા છે બહુ જ ઓછા સોનાના દાગીનાઓ ને હીરાના દાગીનાઓ બહુ ઓછા છે ઢગલા બંધ આવતા આજે જ હું એક કથા વાંચતો સવારની અંદર ચરિત્રોના ગ્રંથ વાંચતો એમાં એક વાંચ્યું તે મહારાજ અંગ્રેજોને મળવા ગયા છે તો અંગ્રેજોએ મહારાજ આગળ પાન બીડા ધર્યા ને એ પાન બીડામાં સોનાના વરખવાળા લવિંગ લગાડ્યા હતા સોનાના વરખવાળા લવિંગ પાન બીડામાં લગાવીને મહારાજ આગળ ધર્યા હતા સોનાની ડીશોમાં લો આવું લખેલું છે અંગ્રેજોએ એ શ્રીજી મહારાજ પાસે તો શું મહારાજ પાસે પંચ વિષયના માન મોટપના તો ઢગલાઓ થતા ઢગલાઓ થતા પણ મહારાજ કે અમને આ બે જ્ઞાન સિદ્ધ છે એને કોઈ જગ્યાએ બંધન થાય એ તો નિર્બંધ છે અંતને છોડાવી દે એનો જ એના સ્વરૂપનો જેને નિશ્ચય થાય એને બંધન ના થાય મહારાજ કહે છે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન અને આત્માનો વિચાર એક બહુ સરસ મહારાજ પોતાનો વિચાર કહે છે આપણી માટે બહુ સરસ વિચાર કે છે સાંભળો હું ફક્ત પેલા શબ્દ વાંચું મહારાજ કે જેમ મનુષ્યને મુવાટાને પથારી ઉપર સુવાર્યો હોય વિચારો મનુષ્ય છે એ મરવા સમયે ક્યાં સુવાર્યો છે પથારી ઉપર અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય અને મનુષ્યમાંથી એ મનુષ્યમાંથી સૌને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય પેલો જે મરવા પડ્યો છે એને બધા જોવે એટલે બધાને શું લાગે આવે આ જવાનો અને જવાવાળાને શું લાગે હવે આ બધાને મારે મૂકવાના મહારાજ કે એ જેવું થાય ને મરવા ટાઈમે જેવું થાય ને એવું એવું એમનું એમ અમારે પોતાની કોરનું ને બીજાની કોરનું અનઅવસ્થા અંત અવસ્થા જેવું સદા વર્તે છે આપણને મરવા ટાઈમે જ થાય અને મહારાજને સદા વર્તે છે એટલે સતત મહારાજને એ અનુસંધાન મહારાજ ભગવાન છે પોતાના મીસ દ્વારા આપણને સમજાવે છે કે આત્માનું અનુસંધાન અને ભગવાનના મહાત્મ્યનું અનુસંધાન કેટલી મોટી મોટપ મહારાજને મળતી વડોદરાના સયાજીરાવ સરકારને મહારાજને વડોદરાની અંદર પધરાવાનો બહુ ઉમંગ હતો એમણે મહારાજ ઉપર પત્ર લખવો હતો નારૂપ પણ નાના પોતાના કારભારી હતા નારૂપન નાના કારભારી હતા ને એટલે નારૂપન દાનાને સયાજી રાવે કીધું કે મારે ભગવાન સ્વામીને મારા દરબારમાં લાવવો તો શું કરવું નારૂપન નાના કે એની વ્યવસ્થા હું કરીશ સયાજી રાવને એ સમયે એક રોગ હતો શરીરની અંદર એક રોગ હતો એ રોગ પાછળ સયાજીરાવ સરકાર સયાજી રાવ એટલે આમ તો કોઈ નામ નથી સયાજીરાવ એક ઉપાધિ છે વડોદરાના રાજાને ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ એ સયાજીરાવ છે ના પણ ગાયકવાડ કે ગાયકવાડ સરકાર એટલે ગાયકવાડ તો ઘણા બધા થયા પણ એ સમયે જે રાજા ત્યાં જે ગાદી ઉપર બેઠેલા હતા એને એવો રોગ હતો શરીરમાં કે એક વર્ષે એ જમાનામાં લાખ રૂપિયાનો ખર્ચ કરતા પણ એને રોગ મટતો નહીં નારૂપ પણ નાનાને એને કીધું કે મારે ભગવાન સૌમેને મારા વડોદરામાં લાવવા છે તો મારે લાવવા માટે શું કરવું કારણ કે એને મહારાજનો બહુ જ બહુ જ પ્રચાર સાંભળેલો મહારાજના ઐશ્વર્ય પરચાઓ બહુ સાંભળેલા એટલે નારૂપન પણ નાના ત્યારે આધારાનંદ સ્વામી ત્યાં વડોદરામાં હતા એટલે આધારાનંદ સ્વામીએ કીધું કે મહારાજને જો બોલાવવા હોય ને તો પત્ર લખવો પડે તમારે અને ભગવાનને પત્ર લખવો હોય કે મોટા સાધુને પત્ર લખવો હોય ને તો શીખવો પડે ધડ આમ ના લખી દેવાય એને શીખવો પડે એ પત્ર લખતાય શીખવો પડે તો જ આવડે કે આ પત્ર કેમ લખાય આધારાનંદ સ્વામીએ શું કર્યું નારું પણ નાનાએ પૂછ્યું કે પત્ર લખવાની રીત કેવી હોય કારણ કે એને હજુ કોઈ દી મહારાજને પત્ર લખ્યો નથી એટલે પત્ર કેવી રીતે લખવો ઘણાને પત્ર લખતા એટલો સરસ આવડે કે તમે પત્ર આમ લખેલો હોય ને આમ તમે વાંચ્યા કરો કે આ પત્રને વાંચ્યા જ કરે વાંચ્યા જ કરે વાંચ્યા જ કરે એટલો સરસ લખ્યો હોય અક્ષર પણ સારા કાઢ્યા હોય અને ઘણાએ તો પત્ર લખ્યો આવે કે જમાનો જ જતો રહ્યો પત્ર લખવાનો આવે તો પત્ર લખવાનું કોઈને પહેલાં તો પેલી ટપાલ આવતી ને આમ બધા વાટ જોતા હોય ને આમ જોવે દિવાળી પર આવે ને બધું આવે આવે તો ઈમેલ ને વોટ્સઅપ તરત જ વાત વાર જ કેટલી અહીંથી આમ મોકલ્યું વાયબર તરત વાત હવે શું પત્ર લખવાના કે પહેલાંના જમાનામાં પત્ર લખતા તે પત્ર લખવાની રીત આધારણ સ્વામી કે હું તમને શીખવાડું ખરો પણ તમારે કોઈને કહેવાનું નહીં કે મેં શીખવાડ્યું છે એમ કોઈ દિવસ બોલવાનું પણ નહીં કે આધારાનંદ સ્વામીએ મને પત્ર લખાવ્યો હતો એટલે સ્વામીએ પછી પત્ર નારૂપન નાનાને લખવા માટે કીધું હું બોલું એમ તમે લખો હું બોલું એમ લખો એટલે ધનેશ્વર નામનો સરકારનો લઈએ હતો ગાયકવાડ સરકારનો એ લઈને બોલાવ્યો પછી સ્વામી અંદર લખાવ્યું કે તમારા ગોપાળાનંદ સ્વામી અહીં આગળ વડોદરાની અંદર રહ્યા એ ગોપાળન સ્વામી ચાર મહિના રોકાયા ત્યારે સ્વામીના પરચાઓ જોઈને સયાજીરાવ રાજાને બહુ મોટો ભાવ તમારા પ્રત્યે થયો છે અને મને સયાજીરાવ ગાયકવાડ રાજાએ પૂછ્યું લખે છે કોણ નારું પણ નાના શીખવાડે છે કોણ આધારન સ્વામી લખાવે છે કોણ આધારન સ્વામી આને લખતા આવડતું નથી સ્વામીને લખે છે હા મેં સ્વામી લખાવે છે એવું લખો કે ગોપાળન સ્વામીના પરચાઓ જોઈને અમને સ્વામીમાં હેત થયું અને સ્વામીમાં હેત થયું છે એટલે મને રાજાએ પૂછ્યું કે આવા સ્વામિનારાયણ ભગવાન પાસે કેટલા સાધુ છે ત્યારે મેં કીધું કે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ મુનિ એવી રીતે ઘણા બધા સાધુઓ ભગવાન સ્વામિનારાયણના છે ને તમે જે આ સાધુમાં જે પરચો જોવો છો એ તો ભગવાન સ્વામિનારાયણનો છે આવું મેં એમને કીધું છે ત્યારે તમારા દર્શનની અંદર બહુ કંઠા જાગેલી છે માટે કૃપા કરીને તમે દર્શન આપવા માટે આવજો બીજું બીજું એ કે છે કે વર્ષો વરસ અમે અમારા રોગ નિમિત્તે લાખ લાખ રૂપિયા વૈદને આપીએ છીએ પણ વ્યાધિ મટતો નથી એટલે કે રોગ મટતો નથી શરીરને ભેગો જ મટશે એમ લાગે છે તે વ્યાધિ મટાડવા અમે તમારી સાથે પ્રીતિ કરતા નથી પાછું એ લખી દીધું કે અમારા શરીરનો રોગ મટાડવા માટે અમે તમને બોલાવતા નથી પરંતુ જન્મ મરણનો વ્યાધિ કોઈથી ટળે નહીં એવો ભારે છે અને જન્મ મરણનું દુઃખ તમે ટાળો એમ જણાય છે માટે તમે કૃપા કરીને મને દર્શન દેવા માટે વહેલા પધાર જો અમારા રાજાને દર્શન આપવા માટે આવું નારું પણ નાના લિખતી નારું પણ નાના અને એ પત્ર ગયો હવે એ પત્ર પાછા લઈને સ્વામી જ ગયા પત્ર લઈને આધારણ જ ગયા એ કે હું વરતાલ જાઉં છું હું મહારાજને દઈ દઈશ મહારાજને દીધો એટલે મહારાજે પત્ર વાંચ્યો સયાજી રાવનો પત્ર મહારાજ પર આવ્યો મહારાજે વાંચ્યો એમાં વડોદરા પધારવા માટે વિનંતી કરી એટલે મહારાજે આધાર સ્વામીને પૂછ્યું આ સયાજી રાવે પત્ર લખાવ્યો છે અને આટલો બધો એમને વ્યાધિ કર્યો અને ઘણા ઉપાય કર્યા અને અમારા દર્શનની ઈચ્છા છે તો ખરેખર એનો ભાવ આવો જ છે અને આ પત્ર લખતા નારૂપંત નાનાને આટલો બધો સરસ કેવી રીતે આવડ્યો આધારણ સમય થોડી વિચારમાં પડી ગયા કે અહીં મહારાજ આગળ શું છુપાવું મહારાજ એ તો મેં થોડું થોડું એને શીખવાડ્યું હતું મહારાજ કે જો અમે પહેલાં દર્શન દેવા નહીં આવીએ પહેલાં તો અમારા સદ્ગુરુઓને મોકલીશું કારણ કે એક બે વખત મહારાજ ગયેલા ત્યારે મહારાજને કડવા અનુભવ થયેલા એટલે મહારાજ કે આ રાજા વાજા તો એનો કોઈ ભરોસો નહીં ક્યારે કઈ બાજુ ફૂંકાય એની આગળ તો જેટલું એનું થાય ને એટલું બે હાથ જોડીને કરીને પછી છૂટા થઈ જવું એમાં બહુ માલદ નહીં બહુ તમે એ હલો બહુ રાજા જોડ કરવા ને તો ક્યારેક ફાંસીએ ચડાવી દે કારણ કે આપણું બોલવાનું ઠેકાણ ના હોય એની જોડ તો બસ કેમ જો હારું જ બહુ સારું તમારા રાજ્યમ છીએ બહુ દયા તમારી એમ કંઈ હટી જવું ભાઈ રાજા આગળ આપણે એમ કરવા જઈએ કે રાજા હસે છે એટલે ચાલો જેમ તેમ વાતો કરે ક્યારેક કંઈક બોલાઈ જાય તો મળે એટલે રાજા વાજાને વાંદરા ત્રણથી બહુ ચેતવું એટલે મહારાજ કે અમે પહેલાં નહીં આવીએ અમારા મોટા સાધુને મોકલશું પછી મહારાજે સંતોને મોકલ્યા મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી બધા સંતો ગયા સયાજીરાવ કે મહારાજ ક્યારે આવશે મહારાજને મેં પત્ર લખાવ્યો મહારાજ અમે જવાબ ના આવ્યો ત્યારે કહે છે કે મહારાજ આઠ મહિનામાં જરૂર આવશે નિત્યાનંદ સ્વામી કે અમને મોકલ્યા ને એટલે મહારાજ આવશે અને પછી મહારાજ વાંચતે ગાજતે ત્યાં ગાયકવાડ સરકારના દરબારમાં આવ્યા છે હાથી ઉપર મહારાજની સવારી કાઢી છે વડોદરા શહેરની અંદર ગાયકવાડ સરકારનું ધન અડધો અડધ પુણ્ય માર્ગે સહજ સ્વભાવે વાપરવાનું એને નક્કી કર્યું મહારાજ આવે ત્યારે પુણ્ય દાન બીજા રાજ્યમાં નહીં પણ ગાયકવાડ ગાયકવાડી રાજ્યમાં વિપ્ર સાધુને દેવનું માન સચવાય એવું શ્રીજી મહારાજ ગયા પછી એ સરકારે નક્કી કર્યું અને મહારાજે કહ્યું કે તમારા ભાવની અંદર અમે આવતા વિલંબ કર્યો ને એ તમને અમારી ઉપર હેત ઉપજે ને એટલે અમે કર્યો છે એ સરકાર પછી મહારાજના દર્શનથી બહુ રાજી થયા અને ગાયકવાડ સરકાર એવું લખે છે શાસ્ત્રની અંદર કે ગાયકવાડ સરકાર જ્યારે મહારાજ આવ્યા ને ત્યારે મહારાજને હાથી ઉપર બેસાડ્યા અને પોતે ચાલ્યા છે હાથીની પાછળ પાછળ ચાલ્યા છે મહારાજ જ્યારે વડોદરા છોડીને પાછા ગયા ત્યારે એકસો એકવીસ તોપોના ધડાકાઓ કરીને મહારાજનું બહુમાન કરીને વિદાય કર્યા હતા અને એની અંદર પણ ગાયકવાડ સરકાર મહારાજના હાથીની પાછળ પાછળ ચાલતા ગયા છે અને મહારાજ હાથી હેઠા ઉતરીને કહે છે કે રાજા હવે તમે વિદાય થાવ ત્યારે એ કહે છે ના મને તમારી ભેગા જ લઈ ચાલો મહારાજે કેટલું સમજાવીને રાજાને પાછા વાળેલા એને કીધેલું કે આ રાજ્ય બધું મારે તમને સોંપી દેવું છે મહારાજ કે આ રાજ કરવા અમે આવ્યા નથી ધરમપુરમાં ગયા ઘોડશાળામાં હતા કુશળકુંવરભાઈ મહારાજ પાસે ગયા અને મહારાજને કે પ્રભુ પાંચસો ગામનું રાજ છે ને આ બધું રાજ તમને સમર્પણ કરવું છે ને તમે રોકાઈ જાઓ મહારાજ કે તને રાજની વાસના છે ને તું તો મરીને કૂતરી થવાની છો કે કુશળ કુંવરબાને કે વાસના મારે નથી પણ તારે વાસના છે ને એટલે તું મરીને કૂતરી થવાની છો કુશળ કુંવરબા કે મહારાજ મારે કંઈ રાજની વાસના નથી પણ પ્રભુ તમે જો આ રાજ્ય હાચવી લેતા હો તો હું તો સુખે ભજન કરું મહારાજ કહેજો મારે હાચવવું નથી તારું રાજ મેં નથી આવ્યા આ દર્શન કર્યા છે ને અંતરમાં રાખજો અને આ મૂર્તિને ધારીને રાખજો આ મૂર્તિ છે એ તમારી મૂડી છે અને ત્યારે કુશળ કુંવરબાએ બધાની પોતાની બધી જ વૃત્તિ આમે રાજ્યમાં પ્રીતિ નહોતી મહારાજ મળ્યા પછી અને બધી જ વૃત્તિ મહારાજમાં જોડી દીધી અને મહારાજમાં જોડીને મહારાજ ધરમપુરથી નીકળ્યા ને થોડા દિવસમાં ધામમાં જતા રહ્યા તરત જ એવી પ્રીતિ કરી શ્રીજી મહારાજ જ્યારથી વરની સ્વરૂપે વિચરણ કરતા શ્રીપુરમાં ગયા બોલો મઠનો મહંત મહારાજ બહાર બેઠા હતા એ કે એ છોકરા અંદર આવી જાય અહીંયા આગળ હિંસક પ્રાણીની ઉપાધિ છે મહારાજ કે શું ઉપાધિ છે હિંસક પ્રાણીની તો કે મારી નાખશે કાં વસ્તીમાં જતોર ગામમાં જતો મઠમાં આવી જાય બહારના બેસીશ મહારાજ કે પણ હિંસક પ્રાણી શું કરે તો કે મૃત્યુનો ભય છે મહારાજ કે મૃત્યુનો ભય ક્યાં નથી મરવાનું જ છે મૃત્યુ તો બધે જ છે તો મૃત્યુ તો બધે જ છે જો મરવાનું જ છે તો મૃત્યુ કાંઈ છોડી દેવાનું જ વસ્તીમાં જઈશ કે તમારા મઠમાં આવીશ તો હું તો અહીંયા જ રહીશ અને એ ત્યાં રહ્યો અને મહંત પછી રાત્રે જોવે છે કે આ શું કરે છે રાત્રે રોજ સિંહ આવતો એક હિંસક એ હિંસક સિંહ આવ્યો અને મહારાજ પાસે આવ્યો મહારાજના ચરનારવિંદ આવીને મહારાજ એની સામું જોયું ને સમાધિસ્થ થઈ ગયો મહારાજના ચરનારવિંદ ચાટવા લાગ્યો પછી તો મહારાજ આગળ તો જાણે નાની બિલાડીઓને રમતો હોય એમ રમવા લાગ્યો મહારાજ એને આમ મૂકીને મહારાજ કે ઓછીકું નહોતું લે આવ્યો થારું થયું આખી રાત સેવા કર મહારાજ એને દઈને હુઈ ગયા ઓલો મહન જોઈ રહ્યો કે આને ચેલો કરીને રાખી લેવા જેવો છે આખો મઠ આને હોપી દેવા જેવો છે હવારમાં ઉઠીને કે તમને આ બધો મઠ લાખ રૂપિયાની આવકવાળો હતો એ જમાનામાં લાખ રૂપિયાની આવકવાળો મહારાજ કે મારે ના જોઈએ આત્માનું જ્ઞાન જેને સિદ્ધ થયેલું હોય ને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન જેને સિદ્ધ થયેલું હોય ને એને તમે કરોડો બંધનના દોરડાઓ નાખો ને એક પણ દોરડું એને બાંધી ના શકે અને આપણને બંધન એટલા માટે જ છે કે આપણે આપણું ઓરિજિનલ જ્ઞાન ભૂલી ગયા છીએ કે હું કોણ છું એ ભૂલી ગયા એટલે આપણને દોરડાઓ પકડી લે છે માયાના ભગવાનનું મહાત્મ્ય જોઈએ એવું આપણને દ્રઢ નથી થતું એટલે જ માયા પકડે છે જોઈએ દ્રઢ થઈ જાય તો જેમ શ્રીજી મહારાજ નિર્બાધ છે એમ જ આપણે પણ નિર્બાધ થઈ જઈએ શ્રીજી મહારાજે કહ્યું એ સ્વરૂપની જ્યારે દ્રઢતા થશે ત્યારે કામ ક્રોધ લોભાદિક જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં મધ્યનું તેરમું સહેજે જીતાઈ જશે એ શ્રીજી મહારાજ જ આપણને એવા મળ્યા છે એટલે એ સ્વરૂપની દ્રઢતા જેટલી 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 આપણને થતી જશે એટલાને એટલા આપણે એ સ્વરૂપની અંદર મસ્ત થતા જઈશું શ્રીજી મહારાજ એકવાર ઘટપુરની અંદર ચાલ્યા જતા હતા અને હારે કાઠી દરબારો હતા અને બધા કાઠી દરબારો મહારાજને કે પ્રભુ એટલે કાઠી દરબારો વાતો કરે હારામ હારું વાહન કયું કોઈ કે રથ કોઈ કે મેના કોઈ કે ગાડું કોઈ કે ઘોડો કોઈ કે હાથી એમાં એક કાઠી એવું બોલ્યો ગમે એટલા સારા વાહનો હોય પણ શ્રીજી મહારાજનો રોજો ઘોડો છે ને એવું એકેય વાહન નહીં સારામાં સારો તો રોજો ઘોડો છે મહારાજા સાંભળી ગયા ઘેલા નદીએ સ્નાન કર્યું મહારાજ પાછા વળ્યા મહારાજે એ ઘોડો પ્રાગજી દવેને ભેટ આપી દીધો પ્રાગજી દવેન મહારાજ કે લઈ આ ગોળો આજથી આ ઘોડો તારો શ્રીજી મહારાજ પાસે સારામાં સારી વસ્તુ હોય ને એ મહારાજ હંમેશા બ્રાહ્મણોને દઈ દેતા ગરીબને દઈ દેતા શ્રીજી મહારાજ પાસે કોઈ પણ સારી વસ્તુ મહારાજ રાખતા નહીં મહારાજ કે અમને કસામાં સારપ મનાય અમે કોઈને દય જ દઈએ હવે મહારાજને તો કોઈ બંધન થાય જ નહીં પણ આપણને શીખવાડે છે જેટલી જીવનમાં સાદગી જેટલી જરૂરિયાતો ઓછી એવી રીતે જે રહેતા હોય એ સદાય સુખી આ ભગવાનના ભક્તો તમે બધા છો તમે ભગવાનના માર્ગે ભક્તિના માર્ગે ચાલે ને તમારી જરૂરિયાતો ઓછી જ થઈ જાય ઓટોમેટિક ઓછી થઈ જાય કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા કુસંગી જેટલા ફેલ કરે ને સત્સંગી એટલામાં તો રોટલા જમીન લેર કરે બોલો જરૂરિયાતો ઘટી જાય મોત્સો ઘટી જાય બીજું બધુંય ઘટી જાય ભગવાનના ભગત થાવ એટલે ઘણું બધું ઘટી જાય ભગવાનના ભગત થવામાં તો ઘણો બધો લાભ છે પણ નિત્ય ભગવાનના ભક્તએ આ બે વિચાર કરવા જોઈએ હું કોણ છું શાણા માટે છું ક્યાં જવા માટે છું એ તરફનો માર્ગ મારો કેટલો કપાયો છે અને મને મળે એ ભગવાન કેવા છે એવી જો મોટો સમજાશે તો પ્રીતિ કરવા માટે જશું ને તોય નહીં થાય બંધાવા જશું ને તોય નહીં બંધાવાય અને એ બે વાતને જો દ્રઢ નહીં કરી હોય તો મહારાજ કે કદાચ છૂટવા માટે મત્સો તોય નહીં છૂટી શકો એટલે મહારાજ કે આ વાત અમારી એટલા માટે કરવી પડે છે કે આવી રીતે જો વાતને સમજ્યો હોય તો કદાચિત ક્યારેક આવો યોગ થઈ જાય તો પણ એની એમ વર્તાય માટે આ વાત અવશ્ય સમજવાની છે એકવાર મહારાજ વંશીપુર રાજાના વંશીપુરની અંદર મહારાજ ગયા ત્યાંના રાજાએ વરરાજને જોયા પગમાં પડ્યો મહારાજ જ્યારે વરની સ્વરૂપે વિચરણ કરતા હતા ને ત્યારે પછી મહારાજને કે મહારાજ મારા મહેલમાં પધારો એટલે મહારાજ એના મહેલમાં ગયા મહારાજને ઘોડા પર બેસાડીને રાજાએ ઘોડાની સરખ પકડી બોલો સારું આવી મોટપ આપે કોઈ તો તો રોકાઈ ના જાય કોઈ રાજા આપણને આવી મોટપ આપે તો પછી એની ભેગા રોકાઈ જ જાય ને એને છોડીને શા માટે આગળ જાય પણ મહારાજ કે એવી મોટપ ભોગવવા અમે નથી આવ્યા આપણને શીખવાડે છે કે ક્યારેક કોઈ જગ્યાએ કાંઈ મોટાઈ મળી જતી હોય ક્યારેક કંઈક વાહ વાહ થઈ જતી હોય તો સત્સંગને છોડી ના દેવો સત્સંગને ના છોડો સત્સંગને હંમેશા પ્રધાન રાખો ઘોડાની સરક પકડીને ચાલવા લાગ્યો નગરજનો આ મૂર્તિને જોઈને આકર્ષણ થયું મેલમાં વર્ણિન લઈ ગયો ને રાજાની રાની આ વર્ણિન જોઈને બહુ આનંદ પામી અને એના અંત અંતઃચક્ષુ ખુલી ગયા એને થયું કાં તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એવો ભાવ થયો એની બે પુત્રીઓ હતી ઈલાન સુશીલા એને વર્ણિન જોયા બહુ આકર્ષણ થયું તે રાજા રાણી ઈલાન સુશીલા વર્ણિની સેવામાં લાગી ગયા રાણીને લોભ જાગ્યો કે વર્નીને આવે જવા દેવા જ નથી અહીં રાખવા છે અને આ રાજ્ય આખું સોંપી દેવું છે અને ઈલાને સુશીલાના લગ્ન એમની સાથે કરી દેવા કેટલું સરસ ગોઠવી દીધું બોલો આ ગોઠવવું કાંઈ અઘરું છે આવું ગોઠવવું કાંઈ અઘરું છે આ ગોઠવવું અઘરું છે જ નહીં આ તો આખા સંસારનો ને સમાજનો ક્રમ છે આ તો ગોઠવાઈ જ જાય ઓટોમેટિક મહારાજનો વૈરાગ્ય વૃત્તિ જોઈ અને એને શંકા થતી એક દિવસ વર્ણીને રાણીએ કહ્યું બ્રહ્મચારીજી આ રાજ્ય તમને સોંપવું છે અને આ ઈલાન સુશીલા એના લગ્ન તમારી જોડે ગોઠવી દેવા છે તો હવે વનમાં જઈને તપ કરવાની માથાકૂટ રહેવા દો કે હવે વનમાં જઈને તપ કરવાની તમે વારે વારે વાતો કરો છો ને એ પડતી મૂકો આના રાજ્ય સંભાળો આ ઈલાન સુશીલા બહુ સરસ અમારી બે રૂપાળી છોકરીઓ છે ને વરીને અહીં ના રહો આ ભગવાનને મંડ્યા છે બોલો આવે વિચારો કે આવા બંધનની વચ્ચેથી શ્રીજી મહારાજ નીકળી ગયા આવા બંધનોની વચ્ચેથી રાજાઓ હેઠા ઉતરી જાય રાજા ઘોડા ઉપર બે આડીને સરક લઈને હાલે એવા બંધનમાંથી નીકળી ગયા એ ભગવાનનો ભગત નાની વાતમાં બંધાઈ જાય તો ભગવાનને કેવું થાય કે આ મારો મળેલો મારો મળેલો ને મારો કહેવા તો જે જેનો હોય એ કેવો હોય સિંહનું બચ્ચું હોય એ કેવું હોય હમણાં જ એક અમને મને આશિષભાઈ ક્લિપ બતાવી કે એક દિલ્હીની અંદર એક જૂની અંદર એક જનો કંઈક હેઠો પડી ગયો તે અંદર વાઘ જે પાંજરામાં પૂરેલો હતો ને એ વાઘ થોડો સમય એને રમાડીને પછી ખાઈ ગયો આખો હવે એ વાઘે કોઈ દી શિકાર જ કર્યો નથી જન્મ્યો તે દીનો પાંજરામાં જન્મ્યો છે જેને શિકાર કર્યો નથી એને પાંજરામાં અચાનક જૂમાં કોઈ ગયો હશે વધારે ડાયો થયો હશે ફોટો પાડવા એ ઠોપડ્યો એ વાગે થોડી તો હુંગ્યો ને રમાડ્યો ને બધું કર્યું પછી સીધો માથામાંથી પકડીને ઉપાડી લીધો પણ હું એ કહેવા માગું છું કે એની શિકારી વૃત્તિ એને શિકાર કરવાની જે પદ્ધતિ ક્યાંથી આવી છે લોહીના ગુણ છે એ અંદરથી આવેલા છે તો જે ભગવાનને મળેલો હોય જે ભગવાનનો હોય જે શ્રીજી મહારાજનો હોય તો શ્રીજી મહારાજ કે હું આવા બંધન વચ્ચે ના રહ્યો તો તમે કમસે કમ એટલું તો કરો નાના નાના બંધનને તો છોડો કે કયું બંધન આપણને છે કયું બંધન છે નાનું બંધન પહેલાં ગોતો બહુ મોટા બંધન ના ગોતું ઘર છોડી દઉં ઘરવાળા છોડ દઉં એ નહીં છૂટે એ તો થોડો ટાઈમ વૈરાગ થાય ઝઘડો થાય ને બેને એટલે ઓલો ભાઈ નહીં કહે કે જો આવી એક શબ્દ વધારે બોલી છે તો હું શું કરીશ યજ્ઞેશભાઈ શું કરીશ બોલો એક શબ્દ વધારે બોલી છે તો સાદું થઈ જઈશ એટલે હવે ભગતની વાત નથી કરતો આ તો બધે ઘેર ઘેરની વાત છે ભાઈ સાદું થઈ જાય એક શબ્દ વધારે બોલી સાદું થઈ ઓલી કે રોજ મૂંઝાઈ જાય એ ગમે એટલી પાવરમાં હોય પણ આ સાદું થઈ જશે એવું બોલે એટલે ઢીલીત ઓલી ઢીલીત થઈ જાય કારો જતો રહેતો આ એક તો છે ગોધો મફતનો ગાડું ખેંચવાળું ખોડું અમેરિકા જેવું હતું કે બે જણ ગાડે જોડાય આપણા દેશમાં તો એક જ જોડાયો હોય ને બળદ એક જ હોય એકો અહીં આગળ તમારે અહીં બે હોય પેરમાં જ આવે ગાડું અને ઇન્ડિયાની અંદર એક જ હોય એક જ ખેંચવાળો ગાડું એક ખેંચે ને દસ પલવાય એનું નામ ઈન્ડિયા અને અહીં આગળ દસે દસ ખેંચે બધા જ ગાડું ખેંચે છોકરો હોય તો એને મા બાપ કે ભાઈ પાર્ટ ટાઈમ જોબ કરવા જા અને છોકરો એ વિચાર લે કે મારે પાર્ટ ટાઈમ જોબ કરવા જવું જ પડશે આ દેશમાં બહુ સારું અને ઇન્ડિયાની અંદર તો છોકરાના છોકરા થાય તો હજુ બાપા પાલવતા હોય છોકરાના છોકરા હોય તો એની ચડ્ડીઓ લેવાની ચિંતા જો એના બાપાનું હોય બોલો એની પાસે પૈસા લેતો હોય આવી દશા હોય છે એક શબ્દ વધારે બોલી જતો રહી સાદું થવા એક શબ્દ વધારે બોલી ઓલી ઢીલી થઈ જાય પછી એને કોઈ કીધું કારણ કે એની પાછી પણ હોય ને એને કે મારે તો ઝઘડો થાય ભલે કે હું તો ધારું એ જ હું તો મારી સામે બોલે જ નહીં કહે કંઈ હા બિલ્લી બે બકરી બે આપણી સામે કાંઈ ના કરી શકે એમ હારું મારી એવું છે પણ અરો છે ને એક જ વાર આવું કહી દે સાદું થઈ જાય એટલે મને બહુ બીક લાગે જતો રહે તો હાલાકી એવું નહીં આવે જો બોલે ને તો તારી એક જ કામ કરવાનું ઘેરુંના માટલા ભરીને તૈયાર રાખ કે ઘરમાં અને બોલે ને એટલે એને માથેથી હેઠે ઉધી રંગી દેવાનું એને કહેવાનું જો આ દરવાજો ખુલ્લો હાલવા માંડજે હવે પાછો આવતો જ નહીં અહીં આ કે પણ જતો રહે તું કરી જ અને ભાઈ આને તો રોજના ઝઘડા પ્રમાણે કર્યું અને આ બોલ્યો એક શબ્દ વધારે બોલી છે સાધુ થઈ જઈશ ઓલી કાંઈ બોલ્યા વિ રસોડામાં ગઈ એટલે આને એમ કે શાંત થઈ ગઈ છે આજે જો દર વખતે જેવું થાય છે એવું થાય છે પણ આજે સાંજ નહીં આ તો પાવરવાળી થઈ હતી લઈને આવીને સીધું માથેથી નાખી દીધું જા કે પાછો વળીને જોતો જ નહીં ઘર બાજુ હાલતો થા ઓલો કે તો બધું કહેવાનું હોય કે કરવાનું ના હોય હાલ કે કપડા ધોઈ નાખ રોટલી કરી નાખ જમીન હોઈ જઈએ પૂરું આવો વૈરાગ હોય એનું કામ નહીં હા શ્રીજી મહારાજ કેવા બંધનમાં પડે છે ત્યાંથી નીકળે છે આપણે થોડા બંધન તો છોડો કાંઈ ખાવાનું કાંઈ પીવાનું કાંઈ જોવાનું કાંઈ સાંભળવાનું આવે થોડું 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 બંધન થોડા થોડા દોરડા તો તોડો આટલી કથા સાંભળ્યા પછી મારે તમારે થોડા દોરડાઓ તોડવા પડશે આખું વચનાઓ જ પૂરું થઈ ગયું બોલો આપણા પૂજ્ય સ્વામી આ ગાડીમાં ચાલુ કર્યું હતું ત્યાર પછી પૂજ્ય સ્વામી ઓનલાઈન ચાલુ કર્યું આ ખબરની છેલ્લું પૂરું કરવાનું મારી ભાગ આવ્યું ઓગણત્રીસ સુધી સુરસમે કથા કરી હતી પછી ત્રીસમાં વચનામુર્થી કથા ચાલુ કરી હતી ઓગણચાલીસ વચનો પૂરા થયા આજે એવું છે એટલે એક ગ્રંથની અંદર ચાર લેખકો થયા વક્તા બે જ થયા મુખ્ય હું તો છેલ્લે પૂછડાના ભાગમાં આવ્યો છું એટલે મહારાજને પેલા કહે છે કે હવે વનમાં જઈને તપ કરવાની માથાકૂટ મૂકીને રહેવા દો વરની કે માતા મારા તપની અવધિ તો પશ્ચિમમાં આવશે અહીં તો તમારા તપના ફળ રૂપે હું આવ્યો છું હજુ વનમાં ફરવું છે તમારા જેવા મહાભાગ્યવાન મુમુક્ષુના કલ્યાણ કરવા છે રાણી આ વર્ની અંદર ઈશ્વરત્વનો ભાવ ભૂલી ગઈને વરની વિચાર કરજો અત્યારે બહુ ડાપણ કરો છો હજુ નાના છો જોબન અવસ્થા આવશે ત્યારે સ્ત્રી વિના ટળવડશો મોટા મોટા ના મન કામદેવે તોડ્યા છે તે તમને છોડશે ભગવાન આ સુખ સેજે આપે છે ભોગવી લો ને વાહ વાહ આ ઉપદેશ કેવો બાપા કોને ના લાગે આ ઉપદેશ ભોગવી લો આ મફતમાં છોકરીઓ મળે રાજ મળે કાંઈ મહેનત વિના મળે ભોગવી લો અને આવું ગમી જાય આવો ઉપદેશ ઉતરી જાય પણ કોકને તમારે એવો ઉપદેશ દેવો ને આ રાજના સ્વંત છે આ દેહના સ્વંત છે સ્ત્રીના દેહ તો કેટલી વખત ધર્યા પુરુષના દેહ તો કેટલી વખત ધર્યા પુરુષોત્તમ નારાયણ મળવા દુર્લભ છે એ વાતને જે જીવને સમજાવીને એમાં તમારા કરોડો કલાકો જતા રહે ને તો માંડ સમજાય કે ના સમજાય અને કરોડો કલાક પછી સમજાય હોય ને પણ આ એક જ વાત જો આવી મળી જાય ને જય સ્વામિનારાયણ સોનીના સો અને લુહારનો અમારું કામ સોનીનું છે અમે આમ ટચ 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 કરીએ ને ત્યારે માંડ દાગીનો આમ તૈયાર થવા આવે અને જે ઉઠે ને માયાનો જીવડો એ ગણ મારે ને તો અમારી ગમે એવી ડિઝાઇન કરેલી હોય ને સપાટ હોય એવોય ના રહેવા દે ઓલો જેવો સોનાનો ટુકડો હોય ને એવોય ના રહેવા દે બોલો એવું છે ને ઓગાળીને કયા ભેગ ભેડા ભેળવી દે લોઢું કરીને ધૂળ કરીને રાખ કરીને ખલાસ કરી નાખે દાગીનો એને મારા સુધી ના બનવા દે સોનીના સો અને લુહારનો એક એક જ કાફી છે લો તમને બહારનું નહીં ખાવાનું નહીં જોવાનું નહીં સાંભળવાનું એ કરતાં વર્ષો થાય અને એ નવરાત્રિના ગરદવા કૂદવા આવે આવ્યા મંદિરમાં ત્યાગ વૈરાગની જ વાતો સારું નવરાત્રિ હાલે તો આજ આત્માની જ વાતો આ લોકોનું કંઈ કરવાનું જ નહીં લો ઘણા બિચારા ભક્તોને દયા આવે મને દયા આવે કે આ સંતો કે શનિવાર હોય સત્સંગ રવિવાર હોય ભક્તિયજ્ઞ રવિવાર હોય ભક્તિયજ્ઞ છે ઓલી સેવા છે અહીં જવાનું છે આમ કરવાનું છે ધારું આપણે ગ્રહસ્થ આશ્રમમાં રહેવું નહીં સોમથી શુક્ર ગવર આ જોબવાળા લોહી પીવે શનિવાર અહીં આવે ને રવિવાર હજુ સ્વામી છોડે નહીં તો આપણે ગ્રહસ્થ આશ્રમના કામ કરવા ક્યારે એની વાતય સાચી છે અમને દયા આવે ખારું આ વાત તો સાચી હકીકત છે આ તો આશ્રમમાં બહુ ઉપાધિ એટલે પછી દયા આવે ત્યારે અમે શું વિચારીએ ખબર છે અમે એવું વિચારીએ કે આ બધા અમારે ભેગા આવી જાય તો કેટલું સારું બોલો તમે બધા રહી જાઓ ને તો કંઈ વાંધો નહીં આ હોલમાં ઊંઘી જવાનું બરાબર છે બહેનોને ક્યાંક જુદે હોવાની વ્યવસ્થા કરી દે ભાડે રાખીએ ભાડે મકાનો રાખીએ હાલો ભજન કરવા રહેવા રહેતા હો તો ભાડે રાખીએ બાપા અને અહીં ઊંઘી જાઓ ને ભજન કરો બસ ઘનશ્યામ મહારાજની હામાં હવારથી હા સુધી આમ બેઠા રહો કરવું છે તમે કહેશો ખાચે થઈ જશે નથી કરવું લો સાધુ આવું કે આવે આને તમે જે ગનો એ સાધું તાવું જ કે કારણ કે કરવાનું તો આ જ છે શ્રીજી મહારાજનો સિદ્ધાંતો વચનાવતમાં આ જ છે આજે કાલે ગમે ત્યારે કરવાનું છે તમે બધા એવા જ છો વાલા ભક્તો ઘણા બધા એ માર્ગે તમે બધા આગળ છો એમાં ચોક્કસ ખાલી તમારા વખાણ કરવા માટે નહીં પણ વાસ્તવિક છો એ માર્ગે ઘણા આગળ છો કારણ કે હું જાણું સોમથી શુક્ર તમે આ કરો શનિવાર પડે ને બપોર થાય ત્યાંથી મંદિર મંદિર સાંભરતું હોય અને મંદિર આવવું જ પડે ના આવો તોય સ્વામી પૂછે કે આ ક્યાં તમે ગોલી મારી શનિવાર હમણાં જ ફોન કરવાનો હતો ભરતભાઈના લોકોને તમે ક્યાં ગરબામાં ગયા પણ આવી ગયા એટલે સારું થયું હા મેં કહ્યું સારું આ બધા નથી તે આજે સારું એ લોકોએ આમંત્રણ દીધું છે કે ન્યૂયોર્કમાં મોદી સાહેબે આમંત્રણ દીધું છે કોને દીધું છે કોને આમંત્રણ દીધું છે આ બધા દેખાતા નથી કારણ કે બે જ આમંત્રણ છે અત્યારે એક આ હોય અને એક આ હોય બેમાંથી એક આમંત્રણ હોય તો આ બધા કયા આમંત્રણમાં ગયા છે પણ આવી ગયા સારું છે હા આજે મહારાજના દર્શન કરવા જેવા છે એટલે આજે આવે એ ફાવ્યા અને એવી રીતે શ્રીજી મહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારું પોતાનું વર્તન લઈને વાર્તા કરી હા મહારાજે પછી તો જ્ઞાથી પછી આને કીધું ને કે તમને કામદેવ છોડશે નહીં ત્યારે મહારાજ કે અમારે તો પર્વતમાન વનમાં સુખ આવે પર્વત પરમાત્માના ચિંતવનમાં જ અમને તો સુખ છે મહારાજે વરતાલનું સોડવું વચનવું મહારાજ કે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે એવું ચૌદ લોકના રાજ્યને વિશે પણ નથી નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીને એમાં જેવું સુખ આવે ચૌદ લોકનું રાજ્ય મળતું હોય ને ત્રણખલા જેવું લાગે અમને મહારાજ કે છે જેને અનુભવ કરે આ વડીલ બાપાઓ વૃદ્ધ બાપાઓ નિવૃત્ત હો એ બધા ઘેર બેઠા મૂર્તિને લઈને બેહો ઘનશ્યામ મહારાજના રોજ લાઈવ દર્શન આવે છે આજે જ દાદા કહેતા હતા ઇન્ડિયા જવાનું છે પણ ઈચ્છા જ થતી નથી આ મહારાજ મળ્યા પછી બોલો આ મહારાજ અહીં મળી ગયા ને હવે ઈચ્છા થતી નથી ઇન્ડિયા જવાનું એ ઇન્ડિયા મોજ જેવું લાગે છે પણ સંતોની આજ્ઞા છે જઈએ છે પણ વહેલા પાછા આવશું હજુ વાર છે બે ત્રણ વીકે જવાના દાદા પણ કે શનિવારની વાટ જોઈને બે એક શનિવાર જઈએ શનિવાર જઈએ શનિવાર જઈએ એટલે મહારાજા તો બહુ આપણને રૂપાળા મળ્યા જો ને આપણે આજે તો મહારાજામાં આંખમાં વસી જાય એવા છે એટલે યાદ જ કર્યા કરો મહારાજે બધા જ વેશ ધારણ કર્યા છે અને મહારાજ કે અમારે તો વનમાં જઈને તપ કરવું છે ત્યારે રાની કે બ્રહ્મચારી હજુ તમે હિમાલયની ટળેથી દેખી નથી હજુ તો એનો પાવર ઉતરતો જ નથી બોલો હારો આ પાવર જબરો હોય હા ભગવાનના પાવર કરતાં માયાનો પાવર બહુ જબરો હોય એ તો ચોવીસ કલાક ઉપદેશ આપ આપ જ કરે અમારો ઉપદેશ તો અડધો જ કલાક હોય પણ માયાનો ઉપદેશ તો ટ્વેન્ટી ફોર અવર્સ ફ્રી ઓફ ચાર્જ ફ્રી ઓફ ચાર્જ અને એની પ્લેસ એની ટાઈમ ચાલુ જ હોય ચાલુ અમારથી છૂટા પડ્યા નથી ને આવી નથી અમારથી છૂટા પડ્યા નથી ને માયા આવી નથી હજારો પ્રકારની વાતો હજારો પ્રકારના શબ્દો અરે હિમવર્ષાનો અનુભવ કર્યો નથી તમે બહુ ભયંકર બીક લાગે એવું છે કે સાંભળજો વનની કે વનના પ્રાણીઓની કે તાડ તડકાની અમને એટલી બીક નથી લાગતી જેટલી બીક અમને સ્ત્રીની લાગે છે મારી નાખ્યા જેટલી અમને સ્ત્રીની બીક લાગે છે ને એટલી મહારાજ કે અમને જંગલના વાઘછીન દીપડાની બીક લાગતી નથી તો સુરવીર કોણ કેવાય સ્ત્રી નહીં સ્ત્રીને વરવાવાળા તમે બધા સુરવીર કહેવાઓ તમે રોજ સ્ત્રી ભેગા આ કોઈ આમાં ખોટું ના લગાડતા હા તો ચરિત્ર છે એ કહું છું પાછું આજે મહારાજ એ સ્ત્રી બન્યા છે સ્ત્રી ભક્તોને થાય કે આ વાત ક્યાંથી આવી પણ આ તો વાત છે મહારાજ જ્યારે પુરુષના શરીરમાં હોય એટલે મહારાજ એવી વાત કરે બાકી મહારાજને કાંઈ સ્ત્રી નથી ગમતી એવું થોડું મહારાજને હૌથીવાળા સ્ત્રી ભક્તો અહીંયા આગળ મહારાજની બાજુમાં કોણ બેઠા છે એક એ પુરુષ ઉભો રહ્યો રાસ લઈને સાડીઓ પહેરીને બહેનો જ બેઠા ને આજે બહેનો ઠેક ન્યૂયોર્ક ગયા હતા બોલો મહારાજ માટે દાગીના લેવા ખબર નહીં અત્યારે આવ્યા છે કે નહીં પણ દાગીના લેવા ગયા છે આ સવારથી કે મહારાજ માટે દાગીનાઓ લેવા છે અહીંનું આપણું સખી મંડળ બહેનો થોડા ગયા છે ભેગા મળીને એટલે બહેનોમાં જે પ્રેમ હોય આ સાડી લાવવી કે આ લાવવું તે લાવવું અહીંયા આગળ મહારાજને ગઈકાલ નાઇટ ડ્રેસ પહેરાવે તો અહીં એક બહેન આવે છે બહુ ભાવનાવાળા છે બહુ ભાવનાવાળા છે ભગવાન પ્રત્યે અતિ હેતવાળા છે અને જીવનની અંદર ગ્રહસ્થ આશ્રમના ભક્તોએ થોડું થોડું આવા ભક્તોનું જીવન જોવું જોઈએ એના દુઃખને જાણવું જોઈએ કે એને દુઃખ છે ને એને તો સુખ જ છે પણ એને જે શારીરિક દુઃખ હોય એને જાણવું જોઈએ કેવું દુઃખ છે ને દુઃખની અંદર એને શ્રીજી મહારાજની નિષ્ઠા કેવી જબરી છે ભગવાનને વિશેને હેત કેવું જબરું છે એવું ગ્રહસ્થ આશ્રમના ભક્તોએ આપણી વચ્ચે જ રહેલા ભક્તો દ્વારા જાણવું જોઈએ કે જેનાથી આપણને હિંમત અને બળ રહે નાની ઉંમરમાં પણ કેવા રોગ થતા હોય એની વચ્ચે પણ શ્રીજી મહારાજની નિષ્ઠા ના ડગે આ મહારાજનું ગઈકાલ પોઢન્યા માટેના વાગા હતા એ સ્ત્રી ભક્તોએ બનાવ્યા આજે મહારાજના પોઢન્યા માટેના વાઘા બનાવીને લાવ્યા છે બહુ સરસ સરસ મહારાજ માટે હાર બનાવ્યો સોનાના દાગીનાઓ અમને ભેટ આપ્યા નહીં નહીં અમના મંદિરની અંદર પચીસોથી ત્રણ હજાર ડોલર સુધીની સેવાઓ કરી હશે બેને પણ કહેવાનો અર્થ એ છે કે સતત લગ્ન એક છે કે આ દેહ તો ગમે ત્યારે કાલ પડી જાય એવો છે પણ મહારાજની સેવા થઈ ગઈ એટલું કામનું ત્યારે આપણને ખરેખર છાતી ઠરે કોઈના વખાણ કરવા માટે નહીં એ ભક્તને કોઈ ભક્તના અમે વખાણ કરીએ ત્યારે એ ભક્તને એમ થતું હોય કે આ સંતો આવું કેમ કહે છે કે કોઈ હરિભગતને ક્યારેક કોઈક વાર કોઈક બીજા ભક્તના કરતા હોય ત્યારે ભક્તની એમ થાય કે સ્વામી આ ભગતનું કેમ કહેતા હશે ગુરુજી આ ભગતનું કેમ કહેતા હશે પણ એમાંથી અનંતને પ્રેરણા મળે આજથી પૂર્વે સો વર્ષ પહેલાં કોઈ ભગતને રોગ થયો હોય કાંઈ થયું હોય એના ઘરમાં દુઃખ આવ્યો વેરાબાઈને ઓગણીસ જન પરિવારમાં મરી ગયા એ કથા તમે સાંભળો જેટલી તાકાત ના આવે એટલી આજ કોઈના ઘરમાં બે છોકરા હગ્ગા પોતાની નજર સામે મરી ગયા હોય અને જે હાકર વેચે એવો પ્રસંગ તમે આજ સાંભળો ને તો તમે બળિયા થાવ તો બળિયા થાવ વેરાભાઈના ઓગણીસ પરિવારના મરી ગયા અને એને જે રાખ્યું એ તો એ દિવસ તમે સાંભળો તમને થાય કે આ બહુ નિષ્ઠાવાળા હતા પણ આ તમારી નજરની સામે હોય એવા ભક્તને ઓળખો એવા ભક્તોને જો એના દર્શન કરો એમાંથી પ્રેરણા લો હું તો ત્યાં સુધી કહું ગઈકાલે જ અમારે ભગતવારે બેઠો તો કૌશિલ ભગતને બધા યારે અમારે ગઈકાલ આ પોસ્ટ કરવાનું એક કવર આપ્યું એક નાનું હતું પોસ્ટ કરવાનું લેટરનું કવર ભગત નહીં થશે કે સ્વામી ક્યાં મારી વાત કરે સભામાં પણ આ તો નામ બોલાઈ ગયું પણ કહી દઉં છું હવે હું કંઈ નક્કી કરીને તો બેઠોનો તો મારે કેવું છે આ તો વાત નીકળીને આવ્યું એક પોસ્ટ કરવાનું કવર મેં કીધું ભગત આને પોસ્ટ કરવાનું જ કાલે સવાર પોસ્ટ કરી દેજો એ રોજ રાતે અગિયાર વાગે જાય નીકળ્યા કવર અહીંનું અહીં પડી રહ્યું એ નીચે આવ્યા નીચેથી નીકળી ગયા ભૂલી ગયા કવર લેવાનું ઘેર જઈને યાદ આવ્યું કે સ્વામીએ મને કવર આપ્યું હતું હવે અગિયાર વાગ્યા મંદિરમાં મામા હતા હરીશભાઈ હતા ઘણા બધા ભક્તો હતા મેં પાર્સદ પૂછ્યું મેં કીધું આ કવર પડ્યું છે ભગત ભૂલી ગયા લાગે તો આ કવર હવે અલ્પેશ ભગતને આપજો કે કોઈ પણ ભગતને આપી દો કાલ પોસ્ટ કરી દે પોસ્ટ કરવું કોઈ મહત્ત્વ નહીં તો કોઈ પણ કરી શકે મંદિરમાં હરિભક્તો હતા એ પણ એમને ખબર હતી કે મંદિરમાં હરિભક્તો છે જ અને રાતના એક વાગ્યા સુધી એની સેવા ચાલવાની છે બેનો ભાઈઓની એ પણ એમને ખબર જ હતી પણ તોય અગિયાર વાગ્યાનો ફોન આવ્યો ભગત ઉપર મેં ભગતને કીધું કોઈને આપી દો ભગત પર ફોન આવ્યો કે પેલું કવર હું ભૂલી ગયો છું તો પોસ્ટ કરવાનું સ્વામીએ મને દીધું ને તો હું હમણાં લઈ જાઉં છું એટલે મેં કીધું એમને એવું કહો કે વાંધો નહીં ભૂલી ગયો બીજાને આપશે સ્વામી તો કે ના ના હું આવું જ છું અહીંયા જ છું એટલે મને એવું કંઈ મંદિરની બહાર ક્યાંક આટલામાં નીકળ્યા હશે એ તો ઘેર જઈને પાછા આવે એને ઘેર પહોંચી ગયા હતા ત્યાંથી એક કવર લેવા પાછા આવ્યા પોસ્ટ કરવાનું ખાલી જે સ્ટેમ્પ હું કોઈને પણ આપ્યું એ લગાવીને નાખી દેત પણ એને એમ થયું કે સ્વામીએ મને સેવા આપી છે તો મારે જ એ સેવા લેવી અગિયાર વાગે પાછા હું પથારીમાં બેઠા સંતો કથા વાંચતા હતા હું કથા કામ કરતો હતો અમે બધા કથા કરતા ભેગા થઈને બે ત્રણ એક ઋષિ સ્વામીને એક બે પાર્ષદો બેને અમે વાંચતા હતા સાધુના નિયમો સાધુના ચરિત્રો બધા તે પાછા આવ્યા તો કે જો મને અહીં આવે તો ફાયદો થયો ને કે સ્વામી આ કથા સાંભળવાની હશે પાછી અડધો કલાક કથા સાંભળી પોણા બારે ગયા લો આપણી વચ્ચે જ છે એ ચરિત્ર મેં તરત એ નીકળ્યા પછી મેં કીધું સંતોનંદ ભક્તોને કે આ જ ચરિત્ર આજથી એમાં ખપ અને મુમુક્ષુતા વિશે અમે વાંચતા હતા અમે એ ટોપિક વાંચતા હતા ખપ કેવો હોવો જોઈએ સત્સંગનો મેં કીધું કે આપણે જે વાંચીએ છીએ આ મૂર્તિમાન સ્વરૂપ આ કથા આજથી બસો વર્ષ પહેલાં નંદ સંતોએ જોયું હોય તો એ ગ્રંથમાં લખે કે આ ભગતે આવું કર્યું એ કથા આજે આપણે વાંચીએ છીએ એમને જે લખ્યું એ આજે આજ વાંચીએ છીએ હવે આજ આપણે લખીએ તો સો વર્ષ પછી કોક વાંચીને બડિયો થાય આજ કોક વાંચે તો આજ બળીઓ થાય પણ જો આપણે લખીએ નહીં કે એને સંભારીએ નહીં તો કેમ બળીયા થવાય એટલે હું એ સમજાવવા માગું છું કે આપણો સત્સંગ બહુ લીલો છે આપણે એવા સંતો ભક્તો વચ્ચે છીએ કે જેની કોઈ વાત જ નથી થાય એવી એવાની વચ્ચે મહારાજે આપણને બહુ આમ એવું કહેવાય કે જે મહારાજે બહુ યોગ્ય જગ્યાને બહુ ઊંચી જગ્યા ત્યાં આપણને મૂકી દીધા છે આનાથી શ્રેષ્ઠ ક્યાંય નથી એવું આપણને આપ્યું છે આની વચ્ચે જો આપણે જોઈને ચાલીએ તો મહારાજના એવા ભક્તો છે મહારાજ કે અમને સ્ત્રીની જેવી બીક લાગે છે એવી કોઈની બીક લાગતી નથી સ્ત્રીનો ડંખ તો જન્મો જન્મના ચક્રાવામાં પણ ક્યાંય છો કોઈને છોડતો નથી હું તો પર પુરુષોત્તમ છું આ સ્ત્રીના ડંખની બીક બતાવવા તેની મોહજાળમાંથી મનુષ્યોને છોડાવવા પ્રકૃતિના અટૂત બંધનોને તોડી મારા દિવ્ય અક્ષરધામનું સુખ મારા ભક્તોને આપવા પ્રગટ થયો છું તમારા રાજ્યમાં કે તમારી કુંવરીઓમાં બંધાવવા હું નથી આવ્યો તમારા રાજ અને તમારી કુંરીઓમાં બંધાવા નહીં અનંતને આ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ ઓળખાવાનો અક્ષરધામનો માર્ગ બતાવવા માટે હું આવ્યો છું તમને મારા પ્રત્યે હેત થયું છે મારી ભાવપૂર્વક તમે સૌએ સેવા કરી તમને અભય કરી પરમપદ જે મારું અક્ષરધામ તે આપવા માટે આવ્યો છું મારી મૂર્તિ સંભાળજો ફરી પાછા તમે જો મને ભજશો તો કાળે મળશું મહારાજ કઈને હાલતા થઈ ગયા જ્ઞાન હતું આત્માનું જ્ઞાન ને પરમાત્માનું જ્ઞાન ક્યારેય કોઈને બાંધી ન શકે માટે ભગવાનના ભક્તો આવા જ્ઞાનને કેળવે આવા પુરુષોત્તમ નારાયણ આપણને દયા કરીને મળ્યા છે અહીં લખે છે એવી રીતે શ્રીજી મહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારું પોતાનું વર્તન લઈને વાર્તા કરી અને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે ઇતિ વચનાઉત્તમ ઉત્તમ ગઢડા અંતે પ્રકરણનું ઓગણચાલીસમું થયું એવી રીતે આ જે સર્વે શ્રીજી મહારાજના વચનામૃત તે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળન સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા સુખમુનિ એ ચાર સાધુઓએ ભેડા થઈને જેમ સાંભળ્યું છે અને જેમ પોતાની બુદ્ધિ છે એ પ્રમાણે લખ્યા છે અને શ્રીજી મહારાજ જે તે દિવસ દિવસ પ્રત્યે આવી આવી રીતની અનેક પ્રકારની વાર્તાને કરતા થતાં અને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થતાં શ્રી ગઢડાને વિશે વિરાજમાન હતા અહીં આગળ આ અંતનું ઓગણચાલીસમાં પૂરું થયું આ ગ્રંથવાલા ભક્તો આ પૃથ્વી પર એટલો અમૂલ્ય અને એટલો મોંઘો ગ્રંથ છે કે એક બાજુ પર આ પૃથ્વી પરના તમામ શાસ્ત્રોને મૂકી દો તમામ શાસ્ત્રો આજ સુધીના ઇતિહાસમાં નહીં આ મિનિટે કોઈ શાસ્ત્ર બનતું હોય ને આ સેકન્ડે કોઈ બનતું હોય ને એ શાસ્ત્રને એક બાજુ પર મૂકી દો એક બાજુ પર વચનામૃતને મૂકી દો આ સંપ્રદાયના જેટલા શાસ્ત્રો છે આ સંપ્રદાયના ઈતર સંપ્રદાયના કોઈ પણ શાસ્ત્ર શબ્દ માત્ર આ પૃથ્વી પરના શબ્દ માત્ર આ સેકન્ડે જે લખાતા હોય એવા શાસ્ત્રોને પણ એક બાજુ પર મૂકો એક બાજુ પર વચનામૃતને મૂકો આનાથી મહાન અને આનાથી વજનદાર કોઈ ગ્રંથ ભવિષ્યમાં પણ થશે નહીં ભૂતકાળમાં કોઈ હતો નહીં વર્તમાનમાં કોઈ છે નહીં ભવિષ્યમાં પણ કોઈ થશે નહીં કારણ કે આ પુરુષોત્તમ નારાયણની પોતાની વાણી છે પુરુષોત્તમ નારાયણ સ્વયં બોલ્યા છે અને એની વાણી પાછી નોંધી છે કોને મુક્તાનંદ ગોપાળાનંદ નિત્યાનંદ સુકાનંદ સ્વામી જેવા મોટા સમર્થ સદગુરુઓએ કોઈ વાતને ઝીલવીને અત્યારે કોઈ ગુરુજી જેવા મોટા પુરુષ કાંઈ બોલ્યા હોય અને એને લખતા હોય તો અમે સંતો લખીએ ચાર અને તમે હરિભક્તો લખો તો અમારા ચારની અંદર પણ જેવી અમારી ને જેવી અમારો વિવેકને જેવી અમારી નિષ્ઠા સમર્પણ અમારી જેવી સ્થિતિ એ પ્રમાણે લખાય તમારી અંદર પણ જેવું તમારું હોય એવું લખાય બોલવાવાળો વ્યક્તિ એકનો એક પણ એના રદગત અભિપ્રાયને જાણીને લખવું એ બહુ અગત્યનું છે શ્રીજી મહારાજનો આ ચારે ચાર સદ્ગુરુ રદગત અભિપ્રાય જાણતા મહારાજ જેવું બોલ્યા એ મહારાજના રદગત અભિપ્રાયને જાણીને સંતોયાન લખ્યું લખ્યું એટલું નહીં શ્રીજી મહારાજે સ્વયં લોયાના સાતમામાં આ વચનામૃત જોયું છે મહારાજે સ્વયં આનું પ્રૂફ કર્યું અને મહારાજ બહુ રાજી થયા છે કે આ બહુ સારું કાર્ય થયું છે એવું આ વચનામૃત ગ્રંથ છે આની અંદર સંસ્કૃતમાં શ્લોકો પાછળ લખેલા છે કે મુક્તાનંદ સ્વામી આદિકા ચાર સદ્ગુરુઓએ આસ આ ગ્રંથ લખ્યો છે એની અંદર કયા ગામમાં કેટલા વચનામૃતો એના શ્લોકો છે છેલ્લે એવું પણ લખ્યું છે કે આ વચનામૃત જે આદર થકી વાંચશે એને વિશે એકાંતિક મહાત્મ્ય સહિત એકાંતિકી ભક્તિ છે પ્રગટ થશે દુર્ગપુરને વિશે ભગવાન જે નિવાસ કરીને રહ્યા છે જ્યાં સંતોએ વચનામૃત લખ્યું છે સંતો પણ છેલ્લે એવી એક પ્રાર્થના કરે છે કે આ વચનામૃતો અમે લખ્યા છે એને સાંભળીને અમારી ઉપર સત્સંગી માત્ર જેટલા ભક્તો છે બધાએ અમારી ઉપર આનાથી પ્રસન્ન થાજો આવા મોટા સંતોએ આવી મોટી સેવા આપણા જીવોના કલ્યાણને અર્થે કરી છે માટે ભગવાનના ભક્તો લોયાધામ પરિવારની અંદર ભક્ત ભક્તને મારી કરબદ્ધ વિનંતી છે કે આજે આ વચનામૃતની હોતી નથી પૂર્ણાહુતિ એક ફક્ત આપણે આ કથા પૂરી કરીએ છીએ એ નિમિત્તે આપણે આજે ગ્રંથનું ને સદગુરુઓનું પૂજન કરીએ છીએ પણ સાચું પૂજન તો એ જ છે કે તમારામાંથી જે કોઈ વચનામૃત ન વાંચતા હોય એ બધા એવો નિયમ લેજો કે વચનામૃતનો એક પેરેગ્રાફ અમારે વાંચવો છે વાંચ્યા વિના અમારે ક્યારેય સૂવું નથી વચનામૃતનો એક પેરેગ્રાફ અમારે નિત્ય વાંચવો છે અને શ્વાસની જેમ રાખજો અને શ્વાસની જેમ વાંચજો મહારાજનો એની અંદર અત્યંત રાજીપો છે આ વચનામૃત ગ્રંથની કથા વાલા ભક્તો આપણા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સંતવલ્લભ સ્વામી એમને સૌ પ્રથમ શરૂ કરી હતી ફોનમાં અને ત્યાર પછી એક બે હરિભક્તોની વાતો કરતા પછી હરિભક્તોની સંખ્યા વધી પછી એમને કોન્ફરન્સ દ્વારા શરૂ કરી અને બધા ભક્તોએ પછી લાભ લીધો ત્યાર પછી પૂજ્ય શાસ્ત્રી સ્વામી સુરત વલ્લભ સ્વામી એમને કથા કરી ઓનલાઈન કથાઓ થઈ પછી આ કેમેરાઓ દ્વારા ઓનલાઈન બધી કથાઓ જતી થઈ પછી ઘણી બધી એ કથાઓ સાંભળવા માંડ્યા બધાએ અને છેલ્લા ઘણા સમયથી બહુ સરસ રીતે કથાઓ રેગ્યુલર ચાલતી રહી અંતેના ઓગણત્રીસમાં સુધી વચનામૃતની કથા પૂજ્ય સુરત સ્વામીએ કરી ત્યાર પછીથી કથાઓ મારે કરવાની થઈ દસ વચનામૃતો મારે ભાગ આવ્યા મહારાજની કંઈક કૃપા હશે કે આ વાતો કરવાનો લાભ મળ્યો પણ મહારાજનો આ રદગત અભિપ્રાય છે એને કોઈ વ્યક્તિ ક્યારેય પણ સમજવા કે સમજાવવા માટે સમર્થ નથી કારણ કે આ અગાધ અને બહુ ભારે શબ્દ છે એક એક શબ્દ આ તો ઠીક આપણે આમ વાંચીએ છીએ સમજાવું છું એવું મને લાગે તમને લાગીએ લાગે કે અમે સમજીએ છીએ પરંતુ જે મહારાજનો રદગત અભિપ્રાય છે એ તો હજુ આપણે આને સો વખત પાંચસો વખત પાંચ હજાર વખત કરોડ વખત વાંચીએ ત્યારે માંડ માંડ થોડો સમજાય પણ મહારાજ અને ગુરુજીની કૃપાથી જેટલું એના રાજી પાથી તમારા જેવા ભક્તો રાજી થયા ને જેટલું મને મારી બુદ્ધિમાં આવ્યું એની કૃપા દ્વારા એટલું મેં અહીંથી કીધું છે આ વચનામૃતના ગ્રંથ દ્વારા આ વચનાબતનો ગ્રંથ એની કથા કરવી અતિ કઠન છે અતિ કઠન એટલે અતિ કઠન કારણ કે શ્રીજી મહારાજ જે બોલ્યા હોય ને એને જે ન્યાય આપો ને એ બહુ વિચાર માગી લે એવી વાત છે છતાંય પણ બનતો પ્રયત્નવાલા ભક્તો કરેલો છે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે હે મહારાજ તમારો તમારા વચન છે તમારી વાણી છે તમારા શબ્દ છે બુદ્ધિને ઊંધી બુદ્ધિવાળો જીવ છું એને સમજાવવામાં એનું વિવેચન કરવામાં એને તમારા રદગત અભિપ્રાયને ભગવાનના ભક્ત સુધી પહોંચાડવામાં હે નાથ કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તમે રાજી રહેજો ગુરુજીના ચરનારવિંદને વિશે પ્રાર્થના કરું છું હે ગુરુદેવ મહારાજનો જે અભિપ્રાય છે એને યથાર્થ તમે જાણો છો પરંતુ તમે કંઈક સમજાવવા માટે પ્રયત્ન કર્યો હોય અને મારી જીવ ઉપર એ શબ્દ ન આવ્યો હોય મારા હૃદય સુધી એ શબ્દ ન પહોંચ્યો હોય તો તમારા શબ્દને સાંભળવાની અંદર કદાચ હું લાયક ના થયો હોઉં તો મને માફ કરજો સાથે તમારા જેવા શ્રોતાગનો પણ શ્રોતાગનોને પણ કહું છું કે આની અંદર ઘણા બધા ભક્તો એવા બેઠા છે જે વર્ષોથી સત્સંગ કરે છે મહારાજની વાતોને સાંભળે છે એ બધા ભક્તો એવા છે કે એને વચનામૃતો અનેક અનેક વખત વાંચ્યા છે સાંભળ્યા છે કદાચ અમે સત્સંગમાં જન્મ થયો એ પહેલાંના કેટલાય ભક્તો એવા છે કે જે વચનામૃતો સાંભળતા હશે એને વચનામૃતનું રહસ્ય કદાચ અમારા કરતાં પણ વધારે સમજાયેલું હશે એવા ભક્તોને જ્યારે આ વચનામૃતની કથા વાર્તા જ્યારે થતી હોય ત્યારે એવા શ્રોતાઓને પણ એવું થતું હોય કે આ વાત અહીંયા આગળ સ્વામી આમ કેમ કરે છે ત્યારે એવી વાત કોઈ તમને સમજાઈ હોય કે જે અયોગ્ય હોય અને સ્વભાવવશ થઈને તમને સમજાવવામાં આવી હોય તો તમારા શ્રોતાઓની પણ માફી માગું છું શ્રીજી મહારાજ આ વચનામૃત ગ્રંથથી આપણા સર્વો ઉપર રાજી થાય અને વચનામૃત ગ્રંથ આપણો શ્વાસ બને હું તો વારે વારે કહું છું કે વચનામૃતને આપણો શ્વાસ બનાવીને રાખજો વ્હાલા ભક્તો જેને વચનામૃત સિદ્ધ થઈ ગયું સમજી લો એને ભગવાન સ્વામિનારાયણ સિદ્ધ થઈ ગયા જેના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણને જેને પોતાના હૃદયમાં નિવાસ કરાવવો હોય એ ભક્તે ભગવાન સ્વામિનારાયણના વચનામૃત ગ્રંથને એટલો પ્રાયોરિટી કરીને રાખો તમે સત્સંગને બીજી કોઈ દ્રષ્ટિથી ક્યારેય ન જોતા મહારાજને કે સાધુને ઓળખવા હોય આ સત્સંગને ઓળખવો હોય આનાથી ઓળખશો ને તો તમારો સત્સંગનો પાયો ટકશે બાકી બીજી કોઈપણ રીતે તમે મહારાજને કે સાધુને ઓળખ્યા હશે તો ઝાકળની જેમ સત્સંગ ઉડી જશે મારો પણ ઉડી શકે છે તમારો પણ ઉડી શકે છે ત્યાગ આશ્રમમાં રહેવા છતાં મારું પણ પતંગ થઈ શકે છે ગૃહસ્થ આશ્રમમાં આટલા ખપવાળા તમે હોવા છતાં તમારું પણ પતંગ થઈ શકે છે માટે દીવાદાંડી તમારી દ્રષ્ટિકોણ એક આ વચનામૃતને બનાવજો એક જો આ હશે તો બધું જ તમારી પાસે છે એવું સમજજો અને એને સમજવા માટે ગુણાદિત્યાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામીની વાતો નિષ્ફુળન કાવ્ય ગ્રંથ આવા બધા ગ્રંથોનું પણ વાંચન શ્રીજી મહારાજના ચરિત્રોનું વાંચન રાખવું આ વચનામૃત ગ્રંથ જે સદ્ગુરુએ કર્યો છે એવા સદ્ગુરુઓના ચરણોમાં પણ આજે વંદન કરું છું સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી સદ્ગુરુ ગોપાલ સ્વામી સદગુરુ નિત્યાનંદ સ્વામી સદગુરુ સુકાનંદ સ્વામી આવા સદગુરુએ કૃપા આ એક એક શબ્દને નોંધીને આપણા સુધી પહોંચાડ્યો છે એવા સદગુરુઓને પણ કરોડો કરોડો વખત વંદન કરું છું વચનામૃત ગ્રંથને પણ કરોડો કરોડો વખત શ્રીજી મહારાજનું સ્વરૂપ છે એને વંદન કરું છું અને આ વચનામૃત ગ્રંથની કથાને અહીંયા આગળ પૂર્ણ કરું છું બોલો શ્રી ગણશ્યામ મહારાજની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી સ્વામી નારાયણ ભગવાનની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ નારાયણ નીલકંઠમ ભજે ગણશ્યામ મહારાજની વાલા ભક્તો આજે આપણી આ વચનામૃતની સભા અને સાથે સાથે ગોપી બન્યા ગીરધારી એવી મહારાજની રાસ લીલા એની આજે અહીંયા આગળ મહારાજના લીલાના આપણને દર્શન થાય છે બહુ સરસ આજે મહારાજે સાડી પહેરી છે ને તમને આ દર્શન ગમ્યા ને એક વખત પૂજ્ય શ્રીજી સ્વામીને વધાવો મહારાજને સાડી પહેરીને તૈયાર કર્યા છે ધમડકાની અંદર કરણીબાએ તો મહારાજને સાડી પહેરાવી હશે ત્યારે કેવો ફોટો પડ્યો હશે તો બ્રહ્માનંદ સ્વામીએ પાડ્યો કીર્તનમાં પાડ્યો મને થયું આજ ગવડાવીશ પણ આજ વેદાંત ભગત આવી ગયા સ્વામી આવી ગયા તો એક કીર્તન પછી એ સ્વામી સંભળાવશે આપણને ગોપી બન્યા ગીરધારી એ કીર્તન આપણે છેલ્લે સાંભળશું આપણી આરતી પહેલાં તો એ મહારાજ જે સ્વામીએ ફોટો પાડ્યો છે ફોટો કેવો પાડ્યો એ આપણને તો કોઈને ખબર નહોતી પણ કીર્તન બરાબર જે ગાતા હોય ને જેને બરાબર અનુભવી હોય એ જ લાગે ને તો આપણને લાગે બ્રહ્માનંદ સ્વામી જે ફોટો પાડ્યો ને એવો શ્રીજી સ્વામીએ પાડી રાખ્યો છે જો સામે તૈયાર કરી દીધા એવા મહારાજને આજે આપણને આનંદ થાય કે મહારાજ આજે અહીં રાસ રમવાના છે અને રાસ રમવાના છે ને એમાં ખાસ જો અત્યારથી સૂચના આપું બેનો જ્યારે તમે અહીં આગળ દર્શન જેવી આરતી પૂરી થશે સ્તુતિ પૂરી થશે પછી અમે સંતો આજે અહીં નહીં બેસી અમે ઉપર જતા રહીશું તરત એટલે પુરુષો બધા જ્યારે અહીં વચનામૃત ગ્રંથનું પૂજન કરવા માટે આવશે એક ગ્રંથ બહેનોમાં હશે ત્યાં બહેનો પૂજન કરશે ત્યાર પછી સૌથી પહેલાં દર વખતે પુરુષો જમે છે પણ આજે લેડીઝ ફર્સ્ટ બેનો પહેલાં જમવા જશે બહેનો પહેલાં જમી લેશે બહેનો જમી લે એટલે સીધા એ ઠાકોરજી જમાડીને આ હોલમાં આવશે પછી આ હોલમાં કોઈ પુરુષોએ આવવાનું નથી આ હોલમાંથી તમારે ઓલ ઓલી બાજુ ચંપલ લેવા જવું હોય તો અહીંથી આમ આમ જતા રહેજો આમ ઉગાડા પગે થોડું વરની વેસે મહારાજ ચાલે ત્યારે કેવું થયું હશે એનાથી ચંપલ પહેરીને પછી કોઈને ઘેર જવું હોય તો ઘેર જવાનું અને એ હોલની અંદર સાફ સફાઈ પુરુષો જમી રહે પછી પુરુષોને એ હોલમાં રાસ રમવાનો છે બહેનોને આ હોલમાં રમવાનો છે અને મહારાજના દર્શન આજે પોઢનિયા સુધી આવા જ દર્શન ખુલ્લા રહેશે આપણો ટાઈમિંગ હોય છે અહીં ટાઉનનો પ્રોબ્લેમ ના થાય એના માટે આપણે પોણા દસ દસ વાગ્યાની આસપાસ દસ સવા દસ સુધી છેલ્લામાં છેલ્લું આપણે બધું પૂરું કરી દઈશું તો આવી રીતનું આયોજન છે એટલે જેટલું બને એટલું બેનો બહેનો જમાડીને આ હોલમાં આવીને મહારાજની ભેગા રાસ રમશે અહીં કોઈ પુરુષો આ હોલમાં નહીં રહે અહીં આગળ જે રાસ મૂકવાનો છે એ ગોઠવીને અહીંથી પછી પુરુષો બાજુના હોલમાં રહેશે પુરુષો બધાને બાજુના હોલમાં બેસવાનું છે જ્ઞાત તમને ટીવી ઉપર મહારાજના દર્શન અહીંથી મૂકી દેવામાં આવશે તમારે ત્યાં જોવાના છે અહીં ફક્ત બહેનો જેમ ધમડકાની અંદર કર્ણિબા ભેગા મહારાજ એકલા હતા એમાં બહેનો ભેગા મહારાજ એકલા રમશે પુરુષો કોઈ નહીં રહે પુરુષોને બાજુના હોલમાં સાફ સફાઈ થાય પછી રમવાનું રહેશે વાલા ભક્તો આજના આ સત્સંગની અંદર જે ભક્તોએ સેવા કરી છે ભક્તોને અહીં આહૂત કરીશ એ ભક્તો અહીં આવશે પ્રસાદીની માળા સ્વીકારશે આપણા જલપન ભગત મનીષભાઈ પટેલ એમના દીકરા એ જલપનની આજે બર્થડે છે એ પરિવારે આજે સત્સંગ રાખ્યો છે એમના છોકરાઓ માટે પણ હું ચીટી ચાંગા કે મને તો હારું ચીમી ચાંગા નામે પૂરું નથી આવડતું શું ભાઈ ચીમી ચાંગા ચીમી ચાંગા આજે બધા છોકરાઓને જમાડ્યું હતું એ જે હોય તમે નક્કી કરી લેજો ચીમીક ચીટી મને ખબર નથી અને એ બધા એને જમાડ્યું હતું એ જલપન ભગતનો આજે બર્થડે છે તો અત્યારે જલ્પણ ભગત અહીં આવશે પ્રસાદીની માળા પહેરશે પછી કેક કટિંગ આપણે પછી કરાવીએ છીએ જલ્પન ભગત આવો અને સાથે વ્રજ વ્રજ છે વ્રજ હોય તો વ્રજ ભગતે આવે જય જાવ ત્યાં સાથે આજે એક પ્રેમી ભક્ત છે સ્ત્રી ભક્ત છે એમનો આજે સત્સંગ એમને આજે રાખેલો છે આ વચનાવતનું પૂજન છે સાથે આજનો આ સત્સંગ એમને પણ રાખ્યો છે એમને આપણે તાળીઓથી વધાવીશું એમના હમણાં પૂજનમાં આપણે વચનાવતના પૂજનની અંદર લઈશું આજે એ બેનને એવો ભાવ થયો કે મારે આજે મહારાજની માટે તો હું હાર કરું જ છું પણ બધા સંતોનું પણ પૂજન આજે કરવું છે એટલે હમણાં ક્રમ પછી ક્રમ બાય ક્રમ અમના વચનાવતનું ને બધું થઈ જાય ત્યાર પછી એમના વતીથી હરીશભાઈ આવીને બધા સંતોનું પુષ્પમાળા પહેરાવીને પૂજન કરશે સાથે સાથે આજે જે જે ભક્તોના આજીવન થાળ નોંધાવ્યા છે મે ચૌદ તારીખે સુરેશભાઈ પટેલના બર્થડે નિમિત્તે કોલંબિયા આપણા ભગત છે એમના મામા છે એમનો આજીવન થાળ નોંધાવ્યો છે એમને આપણે તાળીઓથી નો વધાવશું ભગત હોય તો એ પ્રસાદીની માળા સ્વીકારે અથવા શ્રીજી આવે બીજી ઓગસ્ટે આપણા મહારાજનો જ્યારે પ્રતિષ્ઠા ઉત્સવ તો બીજી ઓગસ્ટનો આપણા ઘનશ્યામ દાદા વિરસદવાળા એમને એ આજીવન થાળ નોંધાવેલો છે ઘનશ્યામ દાદા આવશે પ્રસાદીની માળા સ્વીકારશે આવો ઘનશ્યામભાઈ તીર્થ ભગત ને લઈ આવો અરે ઘનશ્યામ દાદા અહીંયા આગળ ઘનશ્યામ ની ભેગા બે ઘનશ્યામ આ બાજુ એક કાર્પેટ પર એક સિંહાસનમાં દાદા કે મેં કીધું એકલા છો હમણાં ભીખું દાદા ગયા તો કે વાંધો નહીં મહારાજ છે ને હું એમની ભેગા વાતો કર્યા કરીશ એટલે બહુ પ્રેમી દાદા છે ખૂબ તાળીઓથી વધાવ્યા આજીવન થાળ એમને નોંધાવ્યો છે સાથે અક્ષર નિવાસી રશ્મિબેન વિનુભાઈ પટેલ મેઘવા ગામવાળા એમના એમના અક્ષર નિવાસની તારીખ છે ઓગસ્ટ અઠ્યાવીસ એ નિમિત્તે દીપિકાબેન અમિતભાઈ પટેલ સાઉથ કેરલના એમનો આજીવન થાળ છે એમને પણ આપણે તાળીઓથી વધાવીએ આપણા ગોપાલ ભગત ઇલિનોઇસની અંદર છે ઓક્ટોબર અગિયારની એમને સભા રાખી છે મહારાજ સંતોન હરિભક્તોની એમને તાળીઓથી વધાવીએ સાથે એક આપણા હરિભગત છે મંદિરની અંદર રેગ્યુલર એમનો વીસમો ભાગ દર મહિને આવતો હોય છે હરિભગત પણ એ સભામાં છે એમને આપણે તાળીઓથી વધાવીએ વલ્લભ બાપા વાળા ડૉક્ટર વલ્લભભાઈ એમને ત્યાં મહાપૂજા નિમિત્તે એમને પાંચસો ને એક ડોલરની ઠાકોરજી સંતો મંદિરની સેવા કરી છે એમને તાળીઓથી વધાવીએ પરિવારને સાથે આપણા હાર્દિક ભગત વડોદરાવાળા મનુભાઈ પટેલના દીકરા મનુ પટેલ અને હાર્દિકભાઈ અહીંયા આવે છે હાર્દિક ભગત આપણે એમને ત્યાં હમણાં જ તારીખ છવ્વીસના રોજ મહારાજે એક સુપુત્ર આપ્યો છે એનો જન્મ થયો છે એ નિમિત્તે એમને એ દિવસનો આજીવન થાળ મહારાજનો નોંધાવ્યો છે એમને પણ તાળીઓથી વધાવીએ આ બધા પરિવારના ભક્તો જ્યારે આવશે ત્યારે આપણે એમનું સ્વાગત આદિક લેશું ત્યાર પછી બીજી જાહેરાતો એ છે કે આવતા શુક્રવારે એટલે કે ઓક્ટોબર ત્રણ તે દિવસે હરિજયંતિ છે મહાપૂજા છે આપણા મોન્ટુ ભગત એમના ધર્મપત્ની કોમલબેન એનો ચાર કે પાંચ તારીખે બર્થડે છે એ નિમિત્તે એ મહાપૂજાના યજમાન થયા છે મહાપૂજા એ દિવસે બહેનોની પ્રાર્થના છે કે હમણાં નવરાત્રિના દિવસો ચાલે છે મંદિરની અંદર આપણે કંઈક આયોજન હોય તો જ બહાર જવાની કોઈને ઈચ્છા ના થાય ને બહાર તો ક્યાંય આપણો પરિવાર જાતો ના હોય એટલે એને રમવા માટે એટલે તમે રોજ વીકડેઝમાં રમવું હોય ને તમે ગોઠવો તો એ અમને તો છૂટ છે પણ અમારે સાડા નવ પહેલાં પતી જવું જોઈએ બધું વીકડેઝમાં જો રમવા આવવું હોય તો મહારાજના રાસ મૂકીને તમે રોજ રમો વાંધો નહીં અઠવાડિયું બધી છૂટ અને કથાએ અમે બંધ રાખીશું આરતી સ્તુતિની ચેષ્ટા કરીને તમે તમારા રાસ રમો પણ મર્યાદામાં રહીને જે પ્રકારની મહારાજની મર્યાદા છે એ રીતે રહીને અઠવાડિયા સુધી રમવું હોય તો અમને છૂટ છે પણ મને ખબર છે કે વીકડેઝમાં આ દેશમાં કોઈ ટાઈમ હોય નહીં પણ શુક્રવારે હરિજયંતિ છે તે દિવસે બહેનોની માગણી હતી તો એ દિવસે મહાપૂજા આપણે દર વખતે સાત વાગે કરતા હોઈએ છીએ પણ એ દિવસે મહાપૂજા સાડા પાંચ વાગે યજમાન આવી જશે યજમાનને કહી દીધું છે એટલે યજમાન આવી જશે જે ભક્તો બીજા આવી શકશે એ લાભ લેશે બાકીના જો નહીં પહોંચી શકો તમે એ મહાપૂજા દરમિયાન તો સા તમારા મહાપૂજાના દર્શન કરવાના રહેશે મુખ્ય યજમાન છે સાડા પાંચે આવીને મહાપૂજા ચાલુ કરશે મહાપૂજા પૂર્ણ થશે એટલે મહારાજની આરતી થશે આરતી બાદ સ્તુતિ કરીને તરત તમે સંતો ઉપર જતા રહીશું આ હોલની અંદર બહેનો અહીંયા આગળ છે જે સમય મર્યાદા છે આપણી છેલ્લામાં છેલ્લું સાડા નવથી પોણા દસ વાગ્યા સુધી રાસ રમી શકાશે પછી આપણે અવાજ ન કરી શકીએ કારણ કે એક બે વખત પરચા બહુ મોટા થઈ ગયા છે એમના વચ્ચે એટલે હવે આપણે સમયસૂચકતા બહુ જાળવવી જરૂરી થઈ ગઈ છે એટલે બહેનો એ પ્રમાણે આવી અને આગળ રાસની વ્યવસ્થા કરે ને રમે ત્યાર પછીથી આવતા સેટરડે દશેરા સમયો છે આપણા અશોકભાઈ કાછિયા એમને એમના દીકરા નીરવને ત્યાં એમની નાની દીકરીનો જન્મ થયો એ નિમિત્તે એમને સભાના સ્પોન્સર થયા છે અશોકભાઈ તમારા દશેરા સમયાની અંદર રાસોત્સવ કરીશું થોડો અને સાંજે પછી આરતી સમયે પાંચ દસ મિનિટ થોડી કથાવરતા બાકી એ દિવસે પહેલાં સમય છે બધા બહેનોને બધાએ રાસ રમશે તો બધા ભક્તો એ દિવસે ખાસ આવજો અને રાસ અહીં આગળ બધાએ રમવાનો છે એ દિવસની વ્યવસ્થા કરીશું અને શનિવારે એ રીતનો પ્રોગ્રામ દશેરા સમયનો ઓક્ટોબર ચારનો છે નવેમ્બર એકની મહાપૂજા આપણા પિનાક ભગતની છે ત્યાર પછી જે જે મહાપૂજાઓના યજમાન જેને થવું હોય પહેલેથી કહેજો કેલેન્ડરના યજમાન જેને કેલેન્ડર પોતાના છપાવા હોય એ કેલેન્ડર એક ડોલરનું એક કેલેન્ડર છે એવા સાત પેજના કેલેન્ડર ઘનશ્યામ મહારાજના પોજમાં આવશે લગભગ ઘણી બધી એડવર્ટાઈઝ આપણા આજે આ સુધાકર ભાઈ આવ્યા છે સુધાકરભાઈ આવીએ સ્ટેજ પર વેલકમ ઓન સ્ટેજ આ પરિવારને આપણે તાળીઓથી વધાવીએ ગુપ્તાજીના કોન્ટેકથી એને એમના ધર્મપત્ની અહીં આગળ આવે છે અને ક્રૂઝનું કરે છે ને એમને એડવર્ટાઇઝ માટે કેલેન્ડરો પણ અઢીસો કેલેન્ડરની સેવા મંદિરમાં આપી છે ખૂબ તાળ્યોથી આ પરિવારને દર સેટરડે આવે અમે અહીં આવશું આવું નક્કી કર્યું છે એમને બસ આવું કામ કરવાનું ઓલા ગુપ્તાજી છે ને એ ગુપ્તાજી આ જ કરે નવા નવા જોડતા જ રે આપણે આ જ કાર્ય કરવાનું છે અને એ ગઈ વખતે યુવા સભા થઈ રાત્રે અગિયાર વાગ્યા સુધી બેઠા રહ્યા હતા ત્યાં એ ગુજરાતી નથી સમજતા હિન્દી પણ નથી સમજતા અંગ્રેજી જ જાણે છે પણ છતાંય ભાવ એવો ઘનશ્યામ મહારાજ ખેંચી લાવે છે આપણા મામાએ પણ એમના એમના સ્ટોરના નેવી અરે આ બધું સોલ પોલીસનો ડ્રેસ ને પોસ્ટનો ડ્રેસ વેચે છે ને હરીશભાઈ કે તમે આપો તે મામાએ પછી મામા તો આપવાના જતા એમને પણ કેલેન્ડરના સ્પોન્સર મામાઈ થયા છે એટલે જે જે ભક્તોને તમારા અનુકૂળતા હોય હજુ અઠવાડિયાનો ટાઈમ છે કોઈ કંપનીમાં હોય કોઈને જે સોમેન્ટ પોતાના લખાવા હોય તો તમે સ્પોન્સર થઈ શકો છો કેલેન્ડરની અંદર આ એલઈડી મૂર્તિઓ છે એ પણ જોજો દીપાવલી પર્વ આપણો આવે છે એના એક દિવસના જેને યજમાન થવું હોય કથા વાર્તા પાંચ દિવસ થશે મુખ્ય યજમાન આપણા અજયભાઈ છે અન્કુટના યજમાન મેનપુરા પરિવાર છે એક દિવસના જેને યજમાન થવું હોય એના અગિયારસો ડોલર છે સહ યજમાન થવું એના પાંચસો એક ડોલર છે ઉપયજમાનના બસો એકાવન છે સંતોના ધોત્યાની સેવા એકસો એકાવનની છે તો દરેક ભક્તો જેને અનુકૂળ હોય એની અંદર દિવાળી ઉત્સવ આવે છે નવું વરસ છે તો મહારાજના નવા વાઘા કરાવવા હોય મહારાજ માટે કાંઈ દાગીનો કરવો હોય મહારાજ માટે જે કાંઈ સેવા કરવી એ દરેક ભક્તો પોતાની શક્તિ પ્રમાણે કરી શકે છે ઓક્ટોબર આઠના રોજ ચંદ્રગ્રહણ છે જે આવતા સેટરડે પછી આવવાનું છે એ ચંદ્રગ્રહણની વિગત આવતા સેટરડે જાહેર થશે શરદ પૂર્ણિમા મહોત્સવ તુલસી વિવાહ સમયો આદિક પણ અહીંયા આગળ થશે અન્નકૂટનું લિસ્ટ બેનોમાં ફરતું હશે ત્યાં એ લિસ્ટ પ્રમાણે બધું તૈયાર કરવામાં આવે અત્યારે આપણે સૌ પ્રથમ વચનામૃતના પૂજન તરફ જવું છે તો વચનામૃતનું પૂજન પૂજ્ય શ્રીજી સ્વામી ત્યાંથી કરશે અને સાથે નીલકંઠ સ્વામી ત્યાંથી પૂજન કરાવશે પૂજ્ય શ્રીજી સ્વામી ત્યાં વચનામૃત ગ્રંથ અને સદગુરુ સંતોનું પૂજન કરશે પૂજન કરાવો શ્રીજી સ્વામી બે કરીએ છીએ ઘનશ્યામ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય માલા ભક્તો અત્યારે બંને સંતો વચનામૃત ગ્રંથનું પૂજન કરી રહ્યા છે શ્રીવાસુદેવ વિમલામૃતધામ વાસ નારાયણ નરકતારણ નામ ધેય શ્યામ સીતમ દ્વિભુજ ચતુર્ભુજ त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये शिक्षार्थमात्र निजभक्तिमतां न राणा मेकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये બોલો ઘનશ્યામ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની ભગવાનની તાળીઓનાથથી આપણે એકવાર આ પૂજનને વચનામૃત ગ્રંથને વધાવી લઈએ અત્યારે મહારાજનું અને ચાર સદ્ગુરુ સંતો મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી આ ચારેય સદગુરુ સંતોનું પૂજન થઈ રહ્યું છે વાણી મંગલરૂપિણી યસ્યાસ્તિ વૈ મંગલમ नेत्रे मङ्गलदेश्च दुर्विलसितं नीणां परं मङ्गलं वक्रं पादचलितं यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियान् मङ्गलं बोलो भगवान् जय પૂજ્યપાદ ગુરુદેવનું પૂજન અને ત્યારબાદ વચનામૃત ગ્રંથની અહીંયાથી પુષ્પની પાંખડીઓથી બંને સંતો અભિષેક કરશે એક વચનામૃતનો ગ્રંથ અહીંયાથી બેનો વિભાગમાં ત્યાં સ્વયંસેવક ત્યાં પહોંચાડશે આપે ત્યાંથી એક વચનામૃત ગ્રંથ ત્યાં સ્વયંસેવક ભક્તો બેનો વિભાગમાં આપશે ત્યાં આજના પરિવારના જે આજની સભાના યજમાન બેનો ભક્તો છે તે ત્યાં ગ્રંથનું પૂજન અને આરથી એનું ઓકે એટલે પૂજ્ય સ્વામીનું અત્યારે આપણને આટલા આટલા દિવસથી વચનાવૃત ગ્રંથની કથા સંભળાવી રહ્યા છે ત્યારે પૂજ્ય શ્રીજી સ્વામી સ્વામીનું પૂજન કરી રહ્યા છે બોલો સ્વામિનારાયણ ભગવાનની ઘનશ્યા મહારાજની જય હરિકૃષ્ણ મહારાજની જય માલા ભક્ત એકવાર સ્વામીને આપણે તાળીનાથથી વધાવી લઈએ કે આપણને મહારાજની આ અમૃતવાણી રોજે સાંજે આપણને સંભળાવી અને મહારાજના રદગત અભિપ્રાયને આપણા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે અત્યારે વચનામૃત ગ્રંથનો અહીંયાથી પુષ્પની પાંખડીઓથી અભિષેક થઈ રહ્યો છે જય આપણે બધા વંદુના પાઠ સાથે અત્યારે સમૂહમાં કરીશું વંદુ સહજાનંદ करे भौ पार ने रे लोल समरूप प्रकटरूप सुख धामयनुपम लोल जे ने भव ब्रह्मादिक देव भजे तजि काम ने रे लोल जे हरि अक्षर ब्रह्मया धा पारेरे लोल जय ने शेष गाय निगम ने પયનૂપ જુગલ ચરણે નીરે લોલ નખ શિખ પ્રેમ સખી ના નાથર હોય માર મીરે આઉ મર મોહન મીઠડા લાલ જોર તિરે લોલ જતન કરી રાખો રસિયા રાજ વિસારું નહીં લોલ મન મારું મોહ્યો મોહન લાલ પગલડી ની વાત મારે લોલ આવો રછોગલા ખોશું છે ખાતિલ જો ખાંત મારે લોલ